ದಶ ದಿಗಂತ ವಿಜಯಿ ಶ್ರೀ ಭಾಗವತ ಪ್ರತಿಪದ ಮಣಿವರ ಭಾವಾಂಶು ಭೂಷಿತಾಮೂರ್ತಿ ಪದವಾದ್ಯ ಪ್ರಮಾಣ ಪಾರಾವಾರ ಪಾರೀಣ ಭಕ್ತಿ ಮಾರ್ಗಾಧ್ಯ ಮಾರ್ದಂಡ ಷಡ್ದರ್ಶನ ವ್ಯಾಖ್ಯಾನ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಶ್ರೀರಾಜಾಧಿರಾಜ ಶುದ್ಧಾದ್ವೈತ ಪುಷ್ಟಿ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತಕ ಆಚಾರ್ಯವರ್ಯ ಶಿವಲ್ಲಭಾದೀಶ ಕೀ ಜಯ જે જય શ્રીના ચરણ કમળમાં સદૈવ દંડવત પ્રણામ. આપ સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. મુખ્ય મનોરથી શ્રી જગમોહનદાસ દામોદાસ વોરા પરિવાર, શ્રી હરીશભાઈ નાથાલાલ પારેખ પરિવાર, જ્યોત્સનાબેન અરવિંદભાઈ સેજપરા પરિવાર ને શ્રી કૃષ્ણકાંતભાઈ શ્રીમંકાર પરિવાર, આપ સર્વેને હું વિનંતી કરું છું તેઓ પૂજન માટે અહીં પધારે. ત્યારબાદ સહમનોરથી શ્રી કિરીટભાઈજી પારેખ પરિવાર, શ્રી દુષ્યંતભાઈ આર સાંગાણી પરિવાર, શ્રી શાંતિલાલ નિમિદાસ શાહ પરિવાર, શ્રી વિજયભાઈ એમ પારેખ પરિવાર અને આશાબેન જગદીશભાઈ માલવિયા પરિવાર, આપ સૌને પણ હું વિનંતી કરું છું કે તેઓ પૂજન માટે અહીં સ્ટેજ પર પધારે. રોજના પ્રસાદના વિતરણ મનોરથી શ્રી જયસિંહભાઈ વલ્લભદાસ મરીવાલા મુંબઈ, હસ્તક શ્રી મયંકભાઈ એમ ઠક્કરનો શ્રી કોચી નિવાસ સત્સંગ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. Oh,
શિવલ્લભાધીશ કી જય. કૃષ્ણકાંતભાઈ શ્રીમાંકર પરિવાર વાળા સ્ટેજ પર પધારશો. મનોરથી પરિવારને નમ્ર વિનંતી છે કે એક વ્યાસપીઠની પરિક્રમા કરીને તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સર્વ વૈષ્ણવ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સંસાર સાગરા ભવામી
સરસ હા બધા બાળકો બહેનોએ બહુ સરસ બોલ્યા. હું હવે જગવંતદાસ વોરા પરિવારને કહું છું, જેજેશ્રીને વિનંતી કરું, જેજેશ્રીને આપ ઉપરનો ધરાવો. શ્રી વલ્લભાદીશ કી જય. ગીતાજીના 12મા અધ્યાયનું જેજેશ્રીના વાણીથી આપણે સુંદર સુમધુર શ્રવણ આપણને આપણા કર્ણ દ્વારા આપણે આપણા હૃદયમાં ઉતારી રહ્યા છીએ. અને આજે તો ચોથો દિવસ પણ થઈ ગયો, હવે ખાલી કાલે સવારનું એક સેશન રહ્યું છે. તો હું જેજેશ્રીને વિનંતી કરીશ આપશ્રીના ચરણકમળમાં દંડવત કરીને કે આપશ્રી આપની મધુર વાણી અમારા કર્ણ દ્વારા હૃદયમાં સ્થિર થાય એવી આપ કૃપા કરશો. શ્રી આચાર્ય
નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામવિભેદેન જગત્ક્રીડતિ યો યતઃ પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહં 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 ન સંશય ચિંતા સંતા ન હંતારો યત્પાદં ભુજરેણ શ્રી વિઠ્ઠલ
એક મિનિટ માટે પ્રભુનું સ્મરણ કરી આપણા વિષયમાં સીધા પ્રવેશ કરીશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલ 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 મનોહર નંદલાલા
કોચીન વૈષ્ણવ યુવા સત્સંગના રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં આયોજિત પંચ દિવસીય ભક્તિયોગ રસપાન યાત્રાના અંદર પ્રભુએ પોતાના કૃપાના કળશ જેને ઉપર ઢોળ્યા અને આ દિવ્ય ઉત્સવની અંદર જે નિમિત્ત બન્યા છે એવા મુખ્ય મનોરથી પરમ ભગવદીય શ્રી જગમોહનદાસ દામોદરદાસ વોરા પરિવાર, શ્રી હરીશભાઈ નાથાલાલ પારેખ પરિવાર, શ્રી જ્યોત્સનાબેન અરવિંદભાઈ સેજપરા પરિવાર જલગાંવ, શ્રી કૃષ્ણકાંતભાઈ શ્રીમાંકર પરિવાર, પ્રસાદ વિતરણના મનોરથી એવા શ્રી જયસિંહભાઈ વલ્લભદાસ મરીવાલા મુંબઈ હસ્તે, શ્રી મયંકભાઈ એમ ઠક્કર સપરિવાર એમનો, સહ મનોરથી આ ઉત્સવના એવા શ્રી કિરીટભાઈ જે પારેખ પરિવાર, શ્રી દુષ્યંતભાઈ આર સાંગાણી પરિવાર, શ્રી શાંતિલાલ નેમીદાસ શાહ પરિવાર, શ્રી વિજયભાઈ એમ પારેખ પરિવાર, શ્રી આશાબેન જગદીશભાઈ માલવિયા પરિવાર અને આપ સૌ ભગવદ્ ગીતાના માધ્યમથી આત્મચિંતન કરવા માટે આવેલા, પોતાના સ્વરૂપને માણવા અને જાણવા માટે આવેલા મારા પ્રિયજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે આજે આપણી સત્સંગ યાત્રાનો ચતુર્થ પડાવ. અને ભગવાન એક એક કરીને આપણને વિકલ્પ આપી રહ્યા છે. ભગવાન જાણે છે કે મનુષ્યની પાસે એની છટકબારીઓ બહુ છે, પણ ભગવાન ઠાનીને આવ્યા છે કે આપણને છટકવા દેવા નથી. અને ભગવાન એક એક વિકલ્પ આપી રહ્યા છે, જો તું આ ન કરી શકે તો આ કરી લે, તું આ ન કરી શકે તો આ કરી લે. અને ચાર પાંચ મુખ્ય મુખ્ય ઉપાયો ભગવાને આપણને બતાવ્યા, જો તારેથી કંઈ ન થાય તો તું જે કર્મ કરે છે મને અર્પણ કર. આપણે કહ્યું એ મારાથી નહીં થાય. ભગવાન કેવું કર, તારું મન અને બુદ્ધિ તું મને અર્પણ કર. આપણે કહ્યું એ પણ નહીં થાય. ભગવાન કે તો અભ્યાસ યોગ દ્વારા તું અર્પણ કરવાનો પ્રયત્ન કર. આપણે એમાં પણ પોતાની અસમર્થતા બતાવી દીધી. ભગવાન કેવું કર, તું જે પણ કર્મ કરે છે ને એમાંથી ફળની આશા છોડી દે. અને એમાં પણ આપણે અસમર્થતા બતાવી તો આ 12મા શ્લોકની અંદર હવે ભગવાન આપણને શું કહે છે એનું શ્રવણ કરીએ અને એક સાથે ગાન કરીએ. 12મા શ્લોકમાં ભગવાન કહે છે, શ્રેયો હિ જ્ઞાન અભ્યાસ જ્ઞાનાધ્યાનમ વિશેષતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ શ્રી કૃષ્ણ શરણમ પ્રાપ્તિ માટે બીજું કાંઈ ન મળે તો આ ચારમાંથી કોઈ પણ એક ઉપાય કરી લઈશ તો પણ તું મને પામીશ. કયા કયા ચાર ઉપાય બતાવ્યા હતા? પહેલું કહ્યું કે તું જે પણ કર્મ કરે છે એ મને અર્પણ કરી દે.
બીજું કહ્યું તારું મન અને બુદ્ધિ મારામાં લગાવી દે, ત્રીજું કહ્યું અભ્યાસ યોગ દ્વારા તારું મન અને બુદ્ધિ મારામાં લગાવવાનો પ્રયત્ન કર, ચોથું કહ્યું તું જે પણ કર્મ કરે છે એમાંથી ફળની આશા છોડી દે તો તું મને પામીશ. પણ જ્યારે આપણે આ ચારેમાં અસમર્થતા બતાવી અને પ્રભુ આ 12મા શ્લોકની અંદર આપણને કહી રહ્યા છે કે જો અહીંયા આગળ અભ્યાસ કરતા શાસ્ત્ર જ્ઞાન શ્રેષ્ઠ છે, શાસ્ત્ર જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતા પણ બધા જ કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને કર્મ ફળ ત્યાગથી તું તત્કાલ જ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જઈશ, એ વાત ભગવાને આની અંદર કહી છે. અને કેટલી વસ્તુ બતાવી, સૌથી પહેલા શું કહ્યું, શ્રેયો હિ જ્ઞાન અભ્યાસ. સૌથી પહેલા કહ્યું કે જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન. જો જ્ઞાન પણ બે પ્રકારના છે, એક છે તત્વ જ્ઞાન, એક છે શાસ્ત્ર જ્ઞાન. અને અહીંયા જે જ્ઞાનની વાત કરી છે એ કઈ વાત કરી છે, બોલે શાસ્ત્ર જ્ઞાનની. કારણ કે તત્વ જ્ઞાન તો સ્વતઃ એની અનુભૂતિ છે, તત્વ જ્ઞાન તો સ્વતઃ એની પ્રાપ્તિ છે. માટે અહીંયા કહ્યું કે જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ, અને ધ્યાનથી સર્વ કર્મોનો ફળનો ત્યાગ એ શ્રેષ્ઠ, એમ ત્રણ અવસ્થા આપણને બતાવી. સૌથી પહેલા કહ્યું કે સૌથી પહેલા આપણને ઉપાય બતાવ્યો કે શ્રેયો હિ જ્ઞાન અભ્યાસ. સૌથી પહેલા કહ્યું કે સૌથી પહેલા તું આ જ્ઞાન દ્વારા, એને કે શાસ્ત્ર જ્ઞાન દ્વારા મને જાણવાનો પ્રયત્ન કર. અને જુઓ, આપણા સનાતન સંસ્કૃતિની અંદર પણ શાસ્ત્ર જ્ઞાન એ સૌથી મોટી વસ્તુ છે. આપણા માર્ગમાં સ્વતંત્ર અભિવ્યક્તિની, આપણી સનાતન પરંપરામાં મૌલિક વિચાર યા સ્વતંત્ર અભિવ્યક્તિની કોઈ વેલ્યુ નથી જો એમાં શાસ્ત્ર સંમતિ આપતું ન હોય તો. અહીંયા સુધી અવતારોમાં જેની ગણના થતી હોય એવો અવતાર પણ જ્યારે વેદ વિરુદ્ધ વાક્ય કહે તો એમને પણ નાસ્તિક મત કહી દેવામાં આવે છે. માટે આપણે ત્યાં શાસ્ત્ર મત એ સૌથી મોટું કહેવામાં આવ્યું છે. આપણે કોઈ પણ અભિવ્યક્તિ કરીએ છીએ એની સાથે શાસ્ત્ર પ્રમાણ છે કે નહીં, અને શાસ્ત્રમાં જે કહ્યું હોય એ વાત આપણે કહીએ તો એ આપણી પરંપરાની અંદર સ્વીકાર છે, એ વાત આની અંદર કહી. અને સૌથી પહેલા કહ્યું કે શાસ્ત્રનો અભ્યાસ યાની શાસ્ત્ર જ્ઞાન એ આપણને પ્રાપ્ત થાય તો કદાચ આપણે પોતાને જાણી શકીએ, આપણા કર્તવ્યને જાણી શકીએ, આપણી કરવાની નિષ્ઠાને પ્રાપ્ત કરી શકીએ. પછી વિચાર કર્યો, કદાચ શાસ્ત્ર જ્ઞાન આપણે ભણીએ તો જરૂરી નહીં કે ત્યાગ પણ આવી જાય, શાસ્ત્ર જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ તો જરૂરી નહીં કે પ્રભુમાં મન એકાગ્ર પણ થઈ જાય. અને માટે કહ્યું, સૌથી પહેલા ઉપાય બતાવ્યો શાસ્ત્ર જ્ઞાન, એના પછી બીજો ઉપાય શું બતાવ્યો, શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત જ્ઞાનાત ધ્યાન વિશિષ્યતે. પહેલો ઉપાય બતાવ્યો શાસ્ત્ર જ્ઞાન, અને એના પછી ઉપાય બતાવ્યો ધ્યાન, કે શાસ્ત્ર જ્ઞાન કરતા પણ ઉત્તમ અવસ્થા છે ધ્યાનની, અને ધ્યાન દ્વારા તું તારા ચિત્તને એકાગ્ર કરીને, ધ્યાન દ્વારા તું તારા ચિત્તને કંટ્રોલ કરીને પણ તું મને પામી શકશે, તું મારી પ્રાપ્તિ કરી શકશે. પણ કેટલાક લોકો કહે કે આ શ્લોકની અંદર ભગવત પ્રાપ્તિ નહીં, આ શ્લોકમાં તો શાંતિની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. એનાથી પહેલા જેટલા શ્લોક કયા ભગવાન કહે તું મને પામીશ, તું મને પામીશ, પણ આ શ્લોકમાં કહે છે કે તું શાંતિને પામીશ, ત્યાગાત શાંતિ અનંતરમ. પણ આપણા આચાર્યો કહે છે કે આમાં જે શાંતિની વાત કરી છે એ પણ ભગવત પરક છે, એ પણ ભગવત પરક છે, એ સાબિત કરવા માટે કહે કે શ્રેયો હિ જ્ઞાન અભ્યાસ વિશિષ્યતે જ્ઞાન કર્મ ફલ ત્યાગ ત્યાગ શાંતિ અનંતરમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ
मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं તું શાસ્ત્ર જ્ઞાનનો આધાર ન લઈ શકે તો ધ્યાનનો આધાર લે, અને ધ્યાન કરી તારા મનના બધા વિચારોને કાઢી અને તારું મન મારા સ્વરૂપમાં એકાગ્ર કર, અને મારા સ્વરૂપમાં એકાગ્ર કરીશ તો પણ તું મને પામીશ. અને ધ્યાન કોને કહેવાય? આપણે કહીએ કે હું ધ્યાન કરું છું, જે કરાય જેમાં એફર્ટ્સ હોય એને ધ્યાન ન કહેવાય, જે થવા લાગે એને ધ્યાન કહેવાય. જ્યાં જ્યાં પણ આપણે એફર્ટ કરવી પડે છે ત્યાં આપણું કોન્શિયસ માઇન્ડ વર્ક કરી રહ્યું છે, અને જ્યાં આપણું કોન્શિયસ માઇન્ડ વર્ક કરી રહ્યું છે તો આપણે ધ્યાનની અનુભૂતિ ક્યારે પણ ન કરી શકીએ. મનને એક્ટિવ કરવું એ ધ્યાન નહીં, મનથી બિયોન્ડ અવસ્થામાં પહોંચી જવું એને કહેવાય ધ્યાન. કારણ કે જ્યારે જ્યારે પણ મન છે, બધા મનના માયા જાળો, એ મનની બધી રચનાઓ આપણને રસ્તામાં નડે, પણ મનથી પર અવસ્થામાં ચાલ્યા જવું એને કહેવાય છે ધ્યાન. અને કહ્યું કે શાસ્ત્ર જ્ઞાનથી વધારે અવસ્થા છે ધ્યાન, અને ધ્યાનથી પણ ઉત્તમ અવસ્થા કઈ છે? સર્વ કર્મોના ફળોનો ત્યાગ. શું છે? જરા ભાવથી બોલો તો ખરા. અને સર્વ કર્મ ફળોનો ત્યાગ, આ એક એવી વસ્તુ છે કે જ્યારે તને સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરતા આવી જશે તો તારું મન પરમ શાંતિનો અનુભવ કરશે. જો શાંતિનો સૌથી ઉત્તમ ઉપાય શું છે? કે જે જે પણ કર્મ કરીએ છીએ ને એમાંથી યાદી ફળની આશા આપણી જવા લાગે. આપણે ફળ ઉપર ફોકસ ન કરી, ખાલી કર્મ ઉપર ફોકસ કરીએ ને તો ધીમે ધીમે શાંતિ મનમાં આવવા લાગે. આજે મન અશાંત છે કેમ? કારણ કે જે જોઈતું હતું એ મળ્યું નથી, જે જોઈએ છે એ મળી રહ્યું, જે જોઈ રહ્યું છે એ મળી નથી રહ્યું, એટલે જ આપણું મન અશાંત છે કે નહીં? ભગવાન જો આ શ્લોકની અંદર આપણી અશાંતિનું કારણ આપે છે, અને અશાંતિનું કારણ આપીને શાંતિ પામવાનો ઉપાય પણ બતાવે છે કે જો તું બધા ઉપાય કરીશ પણ જે વખતે તારા દરેક કાર્યમાંથી ફળની આશા ચાલી જશે ને, ફળની આશા મેળવવાની તું બંધ કરી દઈશ, માનજે એ જ ઘડીએ તારું મન શાંત થવા લાગશે. જો જેના મનમાં કામના હોય ને, સામેવાળો સમજી જાય કે આના મનમાં કોઈ કામના છે અને એનું લાલચ આપીને મનમાં અપેક્ષા હોય તો સામેવાળા જેવી રીતે પેલા વાનરને નચાવે છે એવી રીતે નાચવું પડે છે કે નહીં? આમ કરી દો તો હું આમ કરીશ, આમ કરી દો તો હું આમ કરીશ. એ કોઈ પણ વ્યક્તિ જ્યારે જાણી જાય આના મનમાં કોઈ અપેક્ષા છે તો એ અપેક્ષાનો ઉપયોગ કરી આપણને નચાવી શકે, પણ જેના મનમાં કોઈ અપેક્ષા જ ન હોય એને ક્યારે કોઈ વિચલિત કરી શકે? એને ક્યારે પણ કોઈ દુઃખી કરી શકે? એને ક્યારે પણ કોઈ દુરુપયોગ કરી શકે? બોલે ન કરી શકે. બોલે કેમ? કારણ કે માણસ બંધાય છે જ અપેક્ષાઓને કારણે, અને જ્યારે અપેક્ષાઓ જ એના મનમાં ન રહી હોય, મનમાં કામના જ ન રહી હોય, પછી એને કોઈ દુઃખી કરી શકતું નથી. જો આ જગતમાં કહેવાય ને, જેના મનમાં સંતોષ આવી ગયો, જેના મનમાં કોઈ પણ ફળની આશા નથી, એને કોઈ દુઃખી કરી ન શકે અને કોઈ હેરાન ન કરી શકે. અને ભગવાન એ જ વસ્તુ કહે છે કે જે ઘડીએ તારા મનની અંદરથી આ કંઈક પામવાની આશા ચાલી જશે, જે પણ એફર્ટ્સ કરે છે એનું ફળ મેળવવાની આશા ચાલી જશે, એ જ ઘડીએ તારું મન શાંત થઈ જશે, તારું મન પરમ શાંતિનો અનુભવ કરશે, એ વાત આની અંદર કહે છે. અને એ પણ કહે છે કે જુઓ, આ જગતની અંદર આપણે જે પણ કાર્ય કરીએ છીએ અને કાર્ય જ્યારે કોઈ પણ કામના વિના કરીએ છીએ ને, તો ભગવાન આપણને એ કહેવા માંગે છે કે રોજ જીવનમાં
જો એક વાર તો એવો વિચાર આપણા મનમાં દિવસમાં આવતો હોય ને કે જેમાં આપણે કોઈ પણ ફળની આશા વિના કોઈના માટે કાંઈક કરવાની ઈચ્છા કરીએ, દિવસમાં એકાદ ક્ષણ તો એવી આવે છે કે નહીં? હા કે ના? તો પાડો, આવતી હોય તો હા પાડજો. એકાદ ક્ષણ તો દિવસભરમાં એવી આવે છે ને કે કોઈના માટે કંઈક કરવાનું આપણને, કોઈ વિધાઉટ એની રીઝન આપણને મન થાય, તો એ શેના માટે થાય છે? તો ભગવાન કહે છે કે તું ફળ વિના, ફળની ઈચ્છા વિના કાર્ય કરીને તું પરમ શાંતિને પામીશ કેમ? કારણ કે ભગવાન કહે છે કે દિવસમાં કેટલીક ક્ષણો આપણી એવી હોય છે કે જે ક્ષણોમાં આપણે ભગવાન સાથે કનેક્ટ થઈ જઈએ છીએ. એક પણ દિવસ એવો આપણા જીવનમાં ગયો નહીં હોય કે એ દિવસે એવી ક્ષણો ન આવી હોય કે જેમાં આપણે ભગવાનથી આપણા તાર જોડાયા ન હોય. પણ એ ક્ષણોનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરતા નથી. તો કોઈએ કહ્યું, પ્રભુ આપની સાથે અમારા તાર આ ક્ષણે જોડાયા છે, અમને ખબર કેવી રીતે પડે? ત્યારે ભગવાન કહે કે જો જીવનમાં તારા મનમાં જે પણ વિચાર આવે છે ને, તું જગત સાથે જોડાયો હોય તો તારા મનમાં સ્વાર્થ ના, તારા મનમાં કેમ કરીને હું લોકોનો ઉપયોગ કરું એવા વિચારો આવશે. પણ જ્યારે તું તારા તાર મારી સાથે જોડાય ત્યારે તારા વિચારો એક દિવસે બદલાવા લાગશે. બોલે કેવી રીતે? ત્યારે ભગવાન કહે કે જ્યારે તારા મનમાં લોકો માટે કંઈક કરવાનું, સત્કાર્ય કરવાની ઈચ્છા જાગે તો એ ક્ષણને ઝડપી લેજે. કારણ કે તારું મન છે સ્વાર્થી, આખી જિંદગી તે સ્વાર્થનો વિચાર કર્યો છે, પણ લોકો માટે કંઈક કરવાનું મન થાય ત્યારે માનવાનું આ એ ઘડી છે કે જ્યાં તારા તાર મારી સાથે જોડાયા છે. એના સિવાય તારા મનમાં આ વિચાર આવી ન શકે અને એ ક્ષણને તું ઝડપી લેજે. ભગવાન કહે કે જ્યારે તારું હૃદય અકારણ પ્રેમથી ભરાવા લાગે, જ્યારે તારા હૃદયમાં કરુણા અને પ્રેમ ભરાવા લાગે તો એ ક્ષણને ચૂકતો નહીં. આ એક ક્ષણ છે કે જ્યાં તારા તાર મારી સાથે જોડાયા છે. ભગવાન કહે કે જ્યારે તારી બુદ્ધિ વિશાળ થવા લાગે, હું અને મારા પરિવારથી અતિરિક્ત જ્યારે તું બીજાના પણ સુખનો વિચાર કરવા લાગે ત્યારે માનજે કે તારા તાર આ ક્ષણે મારી સાથે જોડાયા છે. જ્યારે તારા જીવનની અંદર એ એક્સપાન્શન તારી આત્મા ડિમાન્ડ કરે ત્યારે માનજે કે તારા તાર મારી સાથે જોડાયા છે. તારા હૃદયમાં અકારણ શાંતિનો અને આનંદનો અનુભવ થવા લાગે ત્યારે માનવાનું એ ક્ષણે તારા તાર મારી સાથે જોડાયા છે. અને દિવસમાં એક ક્ષણ તો એવી આવે છે કે આમાંથી કંઈક અનુભવ આપણે કરતા હોઈએ છે અને એ એક ક્ષણ હોય છે કે જ્યારે આપણા તાર એની સાથે જોડાયા હોય છે. પણ એ ક્ષણનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરી શકતા નથી. જો જીવનમાં ક્ષણ સચવાઈ જાય ને તો આખું જીવન સચવાઈ જાય. કોઈ કહે છે કે યદી તમે જીવનના એક મિનિટને સાચવી લો ને તો એક કલાક આપોઆપ સચવાઈ જાય. તમે યદી એક કલાક સાચવી લો તો આખા દિવસના 24 કલાક આપોઆપ સચવાઈ જાય. તમે જો 24 કલાક સાચવી લો બરાબર તો આખું અઠવાડિયું બરાબર સચવાઈ જાય. તમે એક અઠવાડિયું બરાબર સાચવો તો મહિનો જાતે સચવાઈ જાય. અને એક મહિનાને સાચવો તો આખું વર્ષ બરાબર સચવાઈ જાય. અને એક વર્ષને જો બરાબર સાચવી લો તો આખું જીવન આપોઆપ સચવાઈ જાય. પણ એ ક્ષણને આપણે સાચવી શકતા નથી, એ ક્ષણને આપણે સજાવી શકતા નથી, એમાં આપણું જીવન વિપરીત થાય છે. તો એ વાત આ 12મા શ્લોકની અંદર કહી અને એ પણ બતાવ્યું કે કઈ રીતે આ ત્રણ અવસ્થા દ્વારા ભગવાન કહે છે કે પરમ શાંતિને પામી શકીશ. પણ જો ઘણી વાર કહીએ છે ને કે તું આમ કરીશ તો પરમ શાંતિને પામીશ, પણ શાંતિ કહેવાય કોને? જો ઘણી વાર આપણી સમસ્યા એ હોય છે, આપણે જે વસ્તુ જીવનમાં ચાહતા હોઈએ છે ને આપણને ખબર જ નથી હોતી કે એનું ડેફિનેશન શું. જે વસ્તુ આપણે ચાહતા હોઈએ અને આપણને ખબર જ ન હોય કે એ વસ્તુ કેવી, તો આપણને મળી પણ ગઈ હોય તો ખબર પડે કે ન પડે કે આપણને મળી છે કે નથી મળી? ફરી એકવાર, તમે જે વસ્તુ
મેળવવા માટે પ્રયત્ન કરતા હો પણ તમને ખબર જ ન હોય કે એ વસ્તુ કેવી છે, તો કદાચ તમને મળી પણ ગઈ હોય તો તમને સમજાય કે ન સમજાય, મળી છે કે નથી મળી, શેની ના પાડી તમે, શું ના સમજાય, હા શું મળી છે કે નથી મળી, હા શું શું મળી, શાંતિ, બહુ સરસ. હવે જો અહીંયા બેસેલામાંથી કેટલાને આમ જીવનમાં શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એના માટે પણ કેટલી અશાંતિ કરીને આંગળી ઊંચી કરી, શાંતિ જોઈએ છે કહેવા માટે પણ શાંતિ ભંગ કરીને આવાજ આંગળી ઊંચી કરી. તો મને બતાવો, આ જગતની અંદર આપણા બધાને શાંતિ જોઈએ છે ને, બધાને જોઈએ છે, હા કે ના તો પાડો, હા. હવે બધાને શાંતિ જોઈએ છે, પણ મને એ બતાવો શાંતિનું ડેફિનેશન શું. બોલ્યા વિના ચૂપ બેસવું, જો એને શાંતિ માનતા હોય, કદાચ બોલ્યા વિના ચૂપ બેસેલો હોય ને એનું મન પણ સતત ઘોંઘાટની અંદર હોય એ આપણને ખબર ન હોય, એના મનની અંદર કેટલા ઉથાપાથલ ચાલતા હોય એ આપણને ખબર ન હોય. તો શાંતિ તમને એવું ક્યારે લાગે કે તમને શાંતિ મળી, શું મળે તો એવું લાગે તમને શાંતિ મળી. જે શાંતિ આપણને જોઈએ છે, જદી આપણને એ જ ખબર ન હોય કે શાંતિ કહેવાય કોને, તો પછી શાંતિ મળી છે કે નહીં મળે ખબર કેવી રીતે પડે. જો હવે કેવી શાંતિ છે ભાઈ, તો મને બતાવો શાંતિ કહેવાય કોને. બધાને શાંતિ જોઈએ છે ને, હા હા પાડી હતી ને બધાએ કે મને ભ્રમ થયો હતો, શું થયું, શેની હા પાડી, શું જોઈએ છે, શાંતિ કહેવાય કોને. આપણે એવી વસ્તુ ડિમાન્ડ કરતા હોઈએ કે શું માંગી રહ્યા છીએ એ આપણને પોતાને ખબર ન હોય તો ભગવાન પણ આપવા માંગે તો આપે કેવી રીતે. ઘણીવાર નાનું બાળક હોય ને, નાનું બાળક હોય તો એને કંઈક વસ્તુ કદાચ આવડતી ન હોય, શબ્દ આવડતા ન હોય, મને ખ્યાલ છે અમારા, અને આપણે આ શબ્દો આપણને ન આવડે, આપણે માંગતા હોય કંઈક અને બોલતા હોય કંઈક, તો સામેવાળો આપવાની ઈચ્છાવાળો હોય તો પણ આપી શકે કે ના આપી શકે, હા મને ખ્યાલ છે અમારા નાના બેટી નિધિરાજ નાના હતા ને, તો એમ ચોકલેટ એમને ગમે પણ ચોકલેટને એક કાગો કહેતા, એટલે કોઈ પણ વૈષ્ણવ કહે રાજા આપના માટે શું લાયક, શું જોઈએ આપને, કે કાગો, તો બહાર લઈ જાય ને કાગડો બતાવી આવે એમને, બહાર લઈ જાય ને કાગડો બતાવી આવે. હવે જે વસ્તુ આપણે જોઈતી હોય પણ આપણે એ કહી ન શકીએ કે શું જોઈએ છે, તો પછી આપવા વાળો પણ આપણને આપી શકે ના આપી શકે. આપણે પ્રભુની પાસે માંગીએ છીએ કે પ્રભુ મને શાંતિ જોઈએ છે, તો પ્રભુ કે તું શાંતિ માને છે કોને, એવું તને શું મળે, તો તને લાગે કે શાંતિ મળી, તો તમને પ્રભુ કહે કે તારે શાંતિ જોઈએ છે પણ તારા મનમાં શાંતિ એટલે શું, તો શું કહેશો. જીવનની સૌથી મોટી સમસ્યા જ આપણી એ છે કે આપણે એ ડિમાન્ડ કરીએ છીએ કે જેમાં આપણે પોતે ક્લિયર હોતા નથી, જેમાં આપણે ક્લિયર ન હોય એ વસ્તુ માંગીએ તો સામેવાળો આપે તો કઈ રીતે આપે, કારણ કે એ પોતે કન્ફ્યુઝ થઈ જાય, તું બોલે છે કંઈક અને માંગે છે કંઈક, તો મારે આપવું શું, જે તું માંગે છે એ કે જે મનમાં સમજે છે એ. અને એટલા માટે ઘણીવાર માંગીએ છીએ કંઈક અને મળે છે કંઈક, એવું થાય છે કે નહીં, હા કે ના તો પાડો, કોચિંગમાં બધાને થાય છે, માંગે છે કંઈક ને મળે છે કંઈક, બોલે કેમ, કારણ કે આપણે જે વસ્તુ જોઈએ છે એ એક્ઝેક્ટલી આપણે એ પ્રમાણે વ્યક્ત કરી શકતા નથી. તો યદી આપણે શાંતિ જોઈતી હોય તો શાંતિ કહેવાય કોને. કોણ કહેશે, હવે જે વસ્તુ તમારે જોઈએ છે તમને પોતાને ખબર ન હોય કે એ વસ્તુ કોને કહેવાય, તો આપવા વાળાએ તમને આપી દીધી કે હજી નથી આપી, ખબર પડે કેવી રીતે.
શાંતિ કોને કહેવાય? શાંતિ જોઈએ છે બધાને, પણ કોઈ કહેતું નથી કે શાંતિ કહેવાય કોને. જો ઘણીવાર શાંતિ મેળવવાના આપણા પ્રયત્નો જ આપણા મનને વધારે અશાંત કરતા હોય છે કે નહીં? હા કે ના તો પાડો. પણ શાંતિ કહેવાય કોને મૂળ વાતે? અથા તો શાંતિ જિજ્ઞાસા. જો શાંતિ કહેવાય કોને? આ તમને હોમવર્ક આપું છું, ગોતતા રહેજો. શાંતિ કોને કહેવાય? શાંતિ કોને કહેવાય? ભલે પછી મને શાંત હતું, શાંતિ શાંતિ ગોતવામાં શાંતિ કહેવાય કોને? કોઈ ટ્રાય તો કરો. ટેન્શન ટેન્શન ન હોય શાંતિ કહેવાય? તો દિવસમાં કેટલી વાર છે શાંતિ? શાંતિ કોને કહેવાય? સંતોષ. સંતોષ અને શાંતિ બંને એક જ કે અલગ અલગ? પીસ એન્ડ સેટિસ્ફેક્શન બંને અલગ અલગ છે ને, તો શાંતિ કોને કહેવાય? શું બોલ્યા? મનની શ્રદ્ધા, મનની અવસ્થા, મનની સ્થિરતા. મનની સ્થિરતા કોને કહેવાય? ની વાત બરાબર છે, પણ મનની સ્થિરતા કોને કહેવાય? હાજી કોઈ? શાંતિ એટલે શું? ઘણી વાર આપણને લાગે કે આપણે બોલ્યા વિના શાંત બેઠા છીએ, તો અહીંયા શાંતિ છવાયેલી છે. પણ બોલ્યા વિના શાંત બેસેલા વ્યક્તિના મનમાં પણ વાવાઝોડું ચાલતું હોય એની પૂર્ણ સંભાવના છે કે નહીં? તો શાંતિ કોને કહેવાય? જેમ હમણાં કહ્યું મનની સ્થિરતા, પણ મનની સ્થિરતા કોને કહેવાય? કે જ્યારે આપણા વિચારો ઉપર આપણો કંટ્રોલ હોય એને શાંતિ, અને આપણા વિચારો આપણા ઉપર કંટ્રોલ લઈ લે એને કહેવાય અશાંતિ. શું કહ્યું? ફરી કોઈ બોલી જાઓ. આપણા વિચારો ઉપર આપણો કંટ્રોલ, કયા વિચારોને આવવા દેવા અને કયા વિચારોને આવવા દેવા નથી, કયા વિચારો પોઝિટિવિટી લઈને આવી રહ્યા છે એને આવવા દઈએ, અને કયા વિચારો નેગેટિવિટી લઈને આવી રહ્યા છે એને બ્રેક મારી શકીએ આપણે. તો આપણા વિચારો ઉપર જ્યારે આપણો કંટ્રોલ આવી જાય એ અવસ્થાને કહેવાય શાંતિ, અને આપણા વિચારો આપણો કંટ્રોલ લઈ લે એને કહેવાય અશાંતિ. આ એક સરળ વ્યાખ્યા તમને આપું છું. જરા બોલી જજો ભાવથી, જરા ભાવથી બોલી જજો. શું કીધું મેં? જ્યારે આપણા વિચારો ઉપર આપણો કંટ્રોલ આવી જાય એ અવસ્થાને કહેવાય શાંતિ, અને આપણા ઉપર જ્યારે આપણા વિચારોનો કંટ્રોલ આવી જાય એને કહેવાય અશાંતિ. જ્યારે મનમાં ચાલતા ખોટા વિચારો એટલા પાવરફુલ બની જાય કે આપણો કંટ્રોલ લઈ લઈએ અને ડિપ્રેસ થઈને બેસી જઈએ એને કહેવાય અશાંતિ. અને જે વિચારોને અલાઉ કરીએ ત્યાં એ આવી શકે, અને જેને અલાઉ ન કરીએ એ અટકી જાય. એવી રીતે આપણા વિચારો પર આપણો કંટ્રોલ જ્યારે આવી જાય ત્યારે એ અવસ્થાને કહેવાય છે શાંતિ. હવે જ્યારે પ્રભુ કહે ને કે તારે શાંતિ જોઈએ છે, પણ શાંતિ એટલે શું જોઈએ છે, તો આ વાક્ય એટલે યાદ રાખજો કે ત્યારે કહી શકો. અને એટલા માટે આ વસ્તુ પણ આપણે જોઈ, અને આગળ હવે 13 અને 14 આ શ્લોકોથી
હવે ભગવાન એ ભક્તોના લક્ષણો, પ્રભુ કહે છે કે મને કેવો ભક્ત પ્રિય છે, અને કહે છે કે જ્યારે આ ચાર ઉપાય ભગવાને બતાવ્યા હતા ને, કે જે પોતાના કર્મોને મને અર્પણ કરી દે, પછી કહ્યું કે જે પોતાનું મન બુદ્ધિ મને અર્પણ કરી દે, પછી કહ્યું જે અભ્યાસ યોગ દ્વારા મને પ્રાપ્ત કરે, અને પછી ભગવાને કહ્યું કે જે ફળની આશા છોડી દે. હવે આ ચારે વસ્તુ જે ભક્તને ફલિત થઈ છે, આ ચારે પ્રકાર જે ભક્તે પોતાના જીવનમાં સિદ્ધ કર્યા છે, એ વ્યક્તિ સિદ્ધ થઈ જાય. અને એ ભક્તના લક્ષણ કેવા હોય એનું વર્ણન હવે ભગવાન કરે છે કે આ ચારે વસ્તુ મેં જે કહી કે તું આ કરીશ તો મને પામીશ, અને જે ચારે વસ્તુ ભગવાને કહી અને ચારે વસ્તુ માટે આપણે શું કીધું હતું કે વાત તો સારી છે પણ અમારાથી થાય એમ, હવે કેવો અવાજ આવ્યો છે, અમારાથી થાય એમ નથી. પણ આ ચારે વસ્તુ જેના જીવનમાં ફલિત થઈ એ ભક્તના લક્ષણ કેવા એનું વર્ણન કરતા અહીંયા 13માં અને 14માં શ્લોકમાં કહે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણમેવ ચ સુખ ક્ષમે શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ તો ચાર સાધનોની વાત કરી ભગવાને કે તું આમ કરીશ તોય મને પામીશ, આમ કરીશ તોય મને પામીશ. પણ આ સાધનો જેના જીવનમાં ફલિત થયા એ સિદ્ધ થયો, અને આ સિદ્ધ ભક્ત કેવો હોય એની વાત કરે છે કે જેમાં કોઈ વિકાર ન આવી શકે. જો કાચો ધાન હોય, કાચું અનાજ હોય, એ તમે ક્યાંક વાવો તો એમાં ફણગા ફૂટે, પણ એકવાર શેકી દીધેલું હોય અને પછી એને વાવો પછી એમાં ફણગા ફૂટતા નથી. બોલે કેમ? કારણ કે એ પક્વ બની ગયું છે, અને પરિપક્વ બનેલું હોય પછી એમાં કોઈ વિકારના ફણગા ફૂટી ન શકે. અને એટલા માટે પૂછ્યું કે કેવો ભક્ત આપને પ્રિય છે, તો ભગવાન કહે જે ચારે સાધનો જેણે કર્યા છે અને જે સિદ્ધ બન્યો છે એ ભક્ત કેવો હોય, તો સૌથી પહેલા કહ્યું અદ્વેષ્ટા સર્વભૂતાના, એ મારો ભક્ત કેવો હોય કે એ કોઈનો પણ દ્વેષ ન કરે અને કોઈનું પણ અનિષ્ટ કરવાનો પ્રયત્ન ન કરે. કારણ કે આ ચારે વસ્તુ જેના જીવનમાં ફલિત થઈ ગઈ હોય એને દરેક વ્યક્તિની અંદર જ્યાં પ્રભુની અનુભૂતિ થતી હોય તો આ જગતમાં પછી અનિષ્ટ કરે તો પણ કોનું અનિષ્ટ કરે. ભાગવતમાં પણ ત્રણ પ્રકારના ભક્તોની વાત આવે છે ને, કે એક ઉત્તમ ભક્ત યાની સિદ્ધ, એક મધ્યમ ભક્ત અને ત્રીજો અવર ભક્ત. બોલે અવર ભક્ત કોણ?
કે જે મંદિરમાં જાય તો પ્રભુના સ્વરૂપમાં તો ભગવાનના દર્શન કરે, પણ ભગવાનના બનાવેલા જગતમાં અને ભગવાનના બનાવેલા મનુષ્યોમાં જેને ભગવાનના દર્શન થતા નથી એ સાધારણ ભક્ત. મધ્યમ ભક્ત કોણ? જે ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના દર્શન કરે, ભગવાનના બનાવેલા જગતમાં પણ ભગવાનના દર્શન કરે, પણ જે ભક્ત છે એની સાથે મિત્રતા રાખે અને જે અભક્ત છે એની સાથે દ્વેષ રાખે એ મધ્યમ ભક્ત. અને ઉત્તમ ભક્ત કે જેની વાત અહીંયા ભગવાન કરી રહ્યા છે એ ઉત્તમ ભક્ત કોણ છે? કે જે પ્રભુમાં તો પ્રભુના દર્શન કરે, પ્રભુના બનાવેલા જગતમાં પણ ભગવાનના દર્શન કરે, ભગવાનના બનાવેલા સર્વે તત્વોમાં તો પ્રભુના દર્શન કરે, અને જેના મનમાં એ ભેદ રહ્યું જ નથી કે આ મારું અને આ પારકું, જેને બધા પોતાના લાગે છે, જેને બધા પોતાના જ પ્રભુનું પ્રતિબિંબ લાગે છે એ ભક્ત ઉત્તમ. અને એવો ઉત્તમ ભક્ત હોય કે જેને ભગવાનના દર્શન બધામાં થતા હોય તો એ ક્યારે પણ કોઈનો દ્વેષ કરી શકે, એ ક્યારે પણ કોઈનું અનિષ્ટ કરી શકે. જો આ જગતમાં અનિષ્ટ કરવા વાળા બે હોય અને બે પ્રકારના લોકો કયા અને બે પ્રકારે અનિષ્ટ કેવી રીતે કરે, બોલે જે ઈષ્ટનો સંયોગ હતો એનો વિયોગ કરાવીને અનિષ્ટ કરે, અને જે વસ્તુ આપણને ઈષ્ટ ન હોય એનો સંયોગ કરાવીને. જો આ જગતમાં જે પણ કોઈનું અનિષ્ટ કરતા હોય, કોઈનું ખરાબ કરતા હોય, કેટલી રીતે કરે? બોલે એને મનગમતું હોય એ એનાથી દૂર કરી દે, અને બીજું જે ગમતું ન હોય એ એના જીવનમાં લઈ આવે. વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, એને કહેવાય અનિષ્ટ. અનિષ્ટ કેટલા રીતે થાય? બે રીતે. એક, એને જે ઈષ્ટ છે, એને જે પ્રિય છે એ એના જીવનમાંથી દૂર કરી, અને એને જે નથી ગમતું એ એના જીવનમાં એને આપી. આ બે રીતે અનિષ્ટ થાય. પણ કહે કે આ ભક્ત ક્યારે પણ કોઈનું અનિષ્ટ કરી શકતો નથી, ક્યારે પણ કોઈનો દોષ કરી શકતો નથી. માટે કહ્યું અદ્વેષ્ટા સર્વભૂતાનામ. અદ્વેષ્ટા એટલે એના મનમાં કોઈના માટે દ્વેષ છે જ નહીં. અને દ્વેષ કેમ હોય? કે જ્યારે પ્રભુનું જ સ્વરૂપ સામે દેખાતું હોય કે જે મારી અંદર બિરાજે છે એ જ એની અંદર પણ બિરાજે છે, અને આવી અનુભૂતિ થઈ જાય પછી એ ક્યારે પણ કોઈનું અનિષ્ટ કરી ન શકે. માટે કહ્યું અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. કારણ કે નિજ પ્રભુ મય દે કહી જગત કે હી સન કરહી વિરોધ. જ્યારે આખું જગત જ પ્રભુમાં એ જોઈ રહ્યો છે તો પછી વિરોધ કરે તો કોનો કરે? જ્યારે દરેકમાં આપણને પ્રભુના દર્શન થવા લાગે અને આપણે કોઈનો વિરોધ કરીએ તો એ પ્રભુનો વિરોધ થાય કે ન થાય? હા, અને એટલા માટે કહ્યું કે જે સિદ્ધ ભક્ત છે, જેણે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરી છે, પહેલું લક્ષણ એ આવી જાય કે એના હૃદયમાં કોઈના માટે દ્વેષ ન રહે. એ ઓરોને નીચે પાડવા માટે નહીં પણ પોતાને સુવાસિત કરવા માટે પ્રયત્ન કરે. આપણા ભક્તોએ ગાયું છે ને કે ભક્તોનું જીવન કેવું હોય, બોલે આ ધૂપ સળી જેવું. હા, પોતે બળે અને પોતા બળીને અને બીજાને સુગંધિત કરે ને. આ જે ભક્તોની વાત ભગવાન કરી રહ્યા છે, આ ભક્ત કયા? કે જેવું જીવન પોતે બળી અને પોતાને સુગંધિત કરે એવી રીતે આપણા ભક્તોએ બહુ સુંદર ગાયું છે કે આ ભક્તની લક્ષણતા શું છે. વર્ણન કરતા કહે એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડું પનું કે ભલે ધૂપ સડી થાવો, આશા છે સામગ્રી પૂજાની થાવો. ફૂલડું પનું કે ભલે ધૂપ સડી થાવો, આશા છે સામગ્રી પૂજાની થાવ. ભલે કાયા રાખ થઈશ મેં,
મારું જીવન સુગંધે બને. એક જ અરમાન છે મને સમીગાયે, મારું જીવન સુગંધે બને. તડકા છાયે કે વાવર શાના વાયા, તોય કુસુમો કદી ના કરમાયા. તડકા છાયા કે વાવર શાના વાયા, તોય કુસુમો કદી ના કરમાયા. ગાવ ખીલતા ખીલતા એક મે, મારું જીવન સુગંધે બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધે બને. જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોય સાગર મીઠી વર્ષા વરસાવે. જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોય સાગર મીઠી વર્ષા વરસા. સદા ભરતીને ઓટ માર મે, મારું જીવન સુગંધે બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધે બને. આજે સિદ્ધ ભક્તની વાત કરી છે, દ્રષ્ટાંત આપીને બતાવે છે ભક્ત કેવો હોય. માનો અગરબત્તી જેવો, જ્યારે ઓરડાની અંદર એને બાળવામાં આવે તો પોતે બળે અને પોતે બળી જ્યાં હોય એ આખા ભવનને સુવાસિત કરી દે છે. આ ભક્ત પણ એવો હોય, ન કોઈનાથી અપેક્ષા, ન કોઈનાથી કામના, પોતે બળીને પણ જગતને જે સુવાસિત કરે છે, આ દુનિયા પણ એને યાદ કરે. વિચાર કરો, જ્યારે આ જગત છોડીને જઈશું ને, ત્યારે કોઈ એમ નહીં કે આની પાસે કેટલું દ્રવ્ય હતું, કોઈ એમ નહીં વાતે આને જીવનમાં શું શું કર્યું હતું. લોકો યાદ કરશે ને તો આપણા સ્વભાવને યાદ કરી, આપણા જીવનમાં કરેલા કાર્યોને યાદ કરીને આપણને યાદ કરશે. આ જગતમાં જે પણ રહેશે એ રહેશે કે અગરબત્તીની જેમ બળીને આપણે કઈ સુવાસ પાથરીને ગયા છે. આપણા પછી જગતમાં લોકો એ યાદ કરવાના છે. કહે ભક્ત કેવો, એ પુષ્પોની જેમ, ચાહે ગમે તેટલી આંધીઓ આવે, ગમે તેટલો મેઘ ગરજે, તો પણ એ પુષ્પો પોતાની સુવાસ મુકતા નથી, પોતાની સુગંધ મુકતા નથી. એમ ભક્તોનો સ્વભાવ પણ એવો છે, ચાહે કોઈ ગમે તેટલું કેમ ન કરે પણ એમનો સ્વભાવ ન બદલાય. પેલો પ્રસિદ્ધ પ્રસંગ છે ને, પેલા સંત પાણી પાસે ઉભા હતા અને પેલો વીછી પાણીમાં તરતો તરતો જતો હતો. સંતને દયા આવી અને વીછીને બચાવવા માટે એમણે હાથ નાખ્યો, અને જ્યાં વીછીને હાથમાં લઈને બહાર કાઢે એ વીછીએ એમને ડંક માર્યો, હાથમાંથી છૂટી ગયો. ફરી હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, વીછીએ ફરી ડંક માર્યો, હાથમાંથી છૂટ્યો. ત્રીજી વાર પણ હાથમાં લીધો, વીછીએ ડંક માર્યો, તો પણ સંતે વીછીને લઈને કિનારમાં મૂક્યો. શિષ્ય કહે, અરે ગુરુદેવ, આ કેવો દુષ્ટ પ્રાણી છે, આપ એને બચાવવા માટે વારે વારે હાથમાં લો છો ને આપને એ ડંક મારે છે, તો પણ આપે એને શા માટે બચાવ્યો. ત્યારે એ સંતે કહે, આ તો અજ્ઞાની છે અને આનો સ્વભાવ જ છે લોકોને ડંક મારવો. જો આ અજ્ઞાની થઈ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી તો હું તો સંત છું અને મારો સ્વભાવ તો છે એને બચાવવાનો. જો આ અજ્ઞાની થઈને એનો સ્વભાવ ન છોડે તો હું જ્ઞાની થઈને મારો સ્વભાવ આને બચાવવાનો કેમ કરીને છોડું, અને તો પણ એને બચાવે છે. અને એટલા માટે તો આગળ કહે, વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી. આ ભક્તોના જીવન એવા છે ને, આ ભક્તો જ્યારે ઘસાયા છે ત્યારે જ ખુશબુ ફેલાય છે. જ્યારે અગરબત્તી પણ બળી છે, પુષ્પો પણ જ્યારે આ વસ્તુમાં પોતાને અડીખમ રાખ્યું છે,
અને સાગર પણ જીવનભરનું ખારું જલ લઈ તો પણ મીઠું જલ આપે વાદળોને, અને મીઠું જલ એ વરસાવવાની આજ્ઞા કરે. અને એ જ રીતે આગળ કહે છે, વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ ઓરસીએ ગસાતી, પ્રભુ કાર્યે ગસાવું ગમે, મારું જીવન સુગંધી બને. એક સાથે બધા, એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એટલે તો કહે છે ને કે ભક્તોનો દેહ કેવો છે, એ ચંદનના લાકડા જેવો છે, અને ચંદનનું લાકડું એમને એમ પડ્યું હોય તો એનું કોઈ મોલ નહીં, પણ જ્યારે એ ઘસાય છે ત્યારે એમાંથી શીતલતા આવે છે, એમાંથી સુગંધ આવે છે. એ જ રીતે જ્યારે વૈષ્ણવનો દેહ પણ પ્રભુની સેવા માટે ઘસાય, વૈષ્ણવની સેવા માટે ઘસાય, ત્યારે એમાંથી ભક્તિની સુગંધ આવે છે અને પ્રેમની શીતળતા પ્રગટે છે. એ જ વસ્તુ તો વર્ણન કરતા, ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું, ના જગમાં કામ કોઈએ યાદ કેરું. ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું, ના જગમાં કામ કોઈએ યાદ કેરું, પાર્થ તેથી પ્રભુને ગમે, મારું જીવન સુગંધિત બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધિત બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધિત બને. મારું જીવન સુગંધિત બને, મારું જીવન સુગંધિત બને. અને આ એક એક જે લક્ષણ છે એ ભક્તના લક્ષણ છે. સૌથી પહેલા કહ્યું કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, પછી કહ્યું મૈત્ર કરુણ એ વચ. અને જેના હૃદયમાં કોઈના માટે પણ દ્વેષ ન રહે એ જ અવસ્થામાં મૈત્રી ભાવનું પ્રાગટ્ય હૃદયમાં થાય. જ્યાં સુધી દ્વેષથી હૃદય ભરાયેલું છે, આપણી દેખાતી મૈત્રી યા કરુણા એ પણ ખાલી દંભ છે. જ્યારે દ્વેષનો સંપૂર્ણપણે અભાવ આવે ત્યારે મૈત્રી ભાવ આપણા હૃદયમાંથી જાગે છે. અને જ્યારે મૈત્રી ભાવ હૃદયમાંથી જાગે અને ત્યારે સાચા અર્થમાં એ મૈત્રી, આ અદ્વેષ, આ શું છે બધું? આ બધા ભગવત ધર્મો છે. શું છે બધું? જ્યારે ભગવાન સાથે જીવ જોડાય ને ત્યારે એના ધર્મોનો આવિર્ભાવ આપણી અંદર થવા લાગે. અને આ મૈત્રી ભાવ અને કરુણા જ્યારે આપણા હૃદયની અંદર ધીમે ધીમે જાગવા લાગે, પછી એ વ્યક્તિ ક્યારે પણ કોઈનું અનિષ્ટ ન કરી શકે. અહીંયા સુધી કે મૈત્રી ભાવ આવી ગયો હોય, કદાચ કોઈ એનું ખરાબ કરવાનો પ્રયત્ન પણ કરે ને તો એના માટે પણ એને દ્વેષ ના આવે. આ વિચાર કરે કે વિધિએ મારા ભાગ્યમાં જે લખ્યું હતું ને એ કાર્ય કરવા માટે ભગવાને આને નિમિત્ત બનાવ્યો છે. આ બિચારો નિમિત્ત છે અને આજુ ખાલી નિમિત્ત બન્યો છે તો હું એની સાથે વેર કેમ કરું? જ્યારે કોઈ પહેલાના સમયમાં પેલા મની ઓર્ડર પણ આવતા અને ઘણીવાર કોઈ અશુભ સમાચાર હોય તો પેલા તાર પણ આવતા ને. હવે કોઈ મની ઓર્ડર લઈને પણ આવ્યું હોય કે તારમાં અશુભ સમાચાર પણ લઈને આવ્યું હોય તો જે આવીને તમને સંદેશ આપે તમે એને ધન્યવાદ કે એની સાથે ઝઘડો કરો છો? સારી વસ્તુ યા મની ઓર્ડર આપે તો તમે ધન્યવાદ નથી માનતા, ખરાબ સમાચાર આવે તો તમે એની સાથે ઝઘડો કરતા નથી. બોલે કેમ? આ તો ખાલી નિમિત્ત બન્યો છે, આણે તો ખાલી આ વસ્તુ મને ડિલિવર કરી. તો એવી રીતે જ્યારે કોઈ એનું અહિત પણ કરે તો વ્યક્તિ કહે કે ચલો મારા વિધાનમાં જે લખ્યું હતું ને એના માટે ભગવાને આ વ્યક્તિને નિમિત્ત બનાવ્યો, અને જે મારા વિધાનમાં હતું એણે મને મારી સુધી પહોંચાડ્યું. આ તો ખાલી નિમિત્ત બન્યો અને મારા ભાગ્યમાં જે લખેલું હતું એમાંથી મને છોડાયો તો પછી આ મારો દ્વેષી કેમ હોઈ શકે?
જો આ વસ્તુ હમણાં મેં ભોગવી ન હોત અને જેમ જેમ દિવસો જાત તો મારે વ્યાજ સાથે આની કિંમત ચૂકવવાની હતી, પણ સારું થયું આજે મારા ભાગ્યમાં લખ્યું હતું, આણે નિમિત્ત બની અને મને ભોગવાઈ દીધું. તો પછી આપણને કોઈના માટે દ્વેષ ન રહે. ઘણીવાર શ્રી મહાપ્રભુજી પણ ભાષ્યમાં આજ્ઞા કરે છે ને, એ કહે છે કે જ્યાં સુધી મનુષ્યના પાપ અને પુણ્ય આ બંને નીલ ન થાય ત્યાં સુધી જન્મ મરણના ફેરામાંથી છૂટી શકાતું. ભાવથી બોલો તો ખરા, શું કહ્યું મહાપ્રભુજીએ કે જ્યાં સુધી આપણા પાપ અને પુણ્ય એ નીલ ન થાય ત્યાં સુધી જન્મ મરણના ફેરામાંથી છૂટી શકાતું નથી. અને પ્રત્યેક વ્યક્તિની પાછળ એના પાપ અને પુણ્ય કેટલા છે, બોલે વધારે નહીં, ખાલી સાત હિમાલય ભરે એટલા. જરા ભાવથી બોલજો, કેટલા છે પાપ અને પુણ્ય આપણા? અને કહેવાય આ પાપ અને પુણ્ય એવા છે કે જે ભોગ્યા વિના ક્યારે પણ સમાપ્ત થતા નથી. અને આ સાત હિમાલય ભરે એટલા કર્મો આપણી પાછળ હોય અને ભોગવવા માટે જન્મ લઈએ તો કેટલા જન્મ લેવા પડે? લગભગ કેટલા? સાત જન્મ. આ કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું? મારે જાણવું હતું, અને કોચિંગમાં કંઈક જરૂર નવું જાણવા મળશે. તો એટલે એક હિમાલયનો એક જન્મ. સારી નીકળ્યો. તો સાત હિમાલય ભરાય એટલા આપણા પાપ અને પુણ્ય આપણી પાછળ છે. અને મહાપ્રભુજી કહે છે કે કર્મ ભોગવ્યા વિના એ સમાપ્ત ન થાય. તો પ્રભુ શું કરે કે જે પણ જીવને આ પાપ અને પુણ્યથી બેડીથી છોડાવવા માંગતા હોય અને જન્મ મરણના ફેરામાંથી છોડાવવા માંગતા હોય, તો પ્રભુ કહે આ કર્મોનો વિધાન મારો એવો છે કે કોઈએ તો આ કર્મ ભોગવવા પડે, અને કોઈ કર્મ ભોગે તો કર્મ નીલ થાય, અને નીલ થાય તો આ જન્મ મરણના ફેરામાંથી છૂટશે. અને આ સાત હિમાલય જે ભરેલા છે ને એમાં આપણા પુણ્યો પણ છે અને પાપ પણ છે. હવે પુણ્ય ભોગવવા માટે આવો તો પણ બંધન તો ખરું કે નહીં, અને પાપ ભોગવવા માટે આવો તો પણ બંધન. હવે પાંજરું સોનાનું હોય કે લોઢાનું હોય, પણ પાંજરું તો પાંજરું તો પાંજરું છે. હવે મહાપ્રભુજી કહે કે કોઈ વ્યક્તિને યદિ ભગવાન પાપ અને પુણ્યની બેડીથી છોડાવી જન્મ મરણના ફેરામાંથી છોડાવવા માંગતા હોય તો આ કર્મો ભોગવ્યા વિના સમાપ્ત ન થાય, તો આ કર્મો એને ભોગવે કેવી રીતે? તો શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી કે જ્યારે કોઈ એવો ભક્ત હોય કે જ્યારે એની અનન્ય દૃઢતા પ્રભુના ચરણોમાં હોય અને એના પાપના પણ પહાડો છે અને પુણ્યના પણ પહાડો છે અને એ ભોગવે નહીં ત્યાં સુધી એમાંથી છૂટાય નહીં, તો મહાપ્રભુજી કહે છે કે જે વૈષ્ણવનો દૃઢ આશ્રય એના પ્રભુના ચરણોમાં છે અને પ્રભુ ચાહે છે કે આને હવે જન્મ મરણના ફેરામાંથી છોડાવવો છે, એને પાપ અને પુણ્યો નીલ કરવા છે, પણ એ કોઈએ તો ભોગવવા પડે, તો કહેવાય કે એના પુણ્ય કોણ ભોગવે છે? ત્યારે પ્રભુ વિચાર કરે કે આના આટલા પાપ છે અને આટલા પુણ્ય છે, આ બંને નીલ કરીશ ત્યારે આ જન્મ મરણના ફેરામાંથી છૂટશે, તો એના પુણ્ય છે એ કોને ભોગવવા પડે? બોલે એના પરિવારજનોને. જરા ભાવથી બોલો તો. પ્રભુ શું કરે? એના જેટલા પણ પુણ્યો હતા એ પુણ્ય કોને ભોગાવી દે? એના પરિવારજનોને. આપણને લાગે પરિવારજનોને એટલે કેવી રીતે? ઘણીવાર એવું થાય કે ન થાય કે બધી મહેનત તમે કરી હોય, ઘરમાં બધું કામ તમે કર્યું હોય અને છેલ્લી ઘડીએ ક્રેડિટ ઘરમાં કોઈ બીજાને મળી જાય, એવું કેટલાને થાય છે? આ તો ઘણીવાર આમ દુખતી નસ પર આંગળી મૂકી દીધી એવું લાગે છે ઘણા. એવું કેટલાને થાય છે? બધું કામ તમારે કરવું પડે, બધી મહેનત તમે કરો, બધી રીતે તમે ઘસાઓ અને છેલ્લી ઘડીએ ક્રેડિટ કોઈ બીજાને મળી જાય, એવું કેટલાને થાય છે? બધાને. બહુ સરસ. જ્યારે આવું થાય તો શું થાય કે છેલ્લી ઘડીએ ક્રેડિટ ઘરમાં કોઈ બીજાને મળી ગયો તો આપણને લાગે કે આ મહેનત મેં કરી અને ક્રેડિટ એને મળ્યો, આવું કેમ?
તો ભગવાને આપણા ઉપર કૃપા કરી આપણા પુણ્યોને નીલ કરવાનો વિચાર કર્યો છે, અને પુણ્યોને નીલ કરવાનો વિચાર કર્યો તો જેને પણ ક્રેડિટ મળ્યું મનથી ધન્યવાદ માનવા કે તમે કૃપા કરી મારા પુણ્યોની બેડીને કાપી અને પુણ્યનું ક્રેડિટ મારું નીલ કર્યું. કારણ કે પુણ્યો હતો એ આવું પડત. હા, એટલે પહેલાં આ મંત્ર આપણે બોલીશું, યદિ ઘરની અંદર યા ઘરની બહાર, એક સાથે બધાનો આવાજ આવવો જોઈએ, બધાનો આવાજ આવવો જોઈએ, ઘરની અંદર કે ઘરની બહાર, ફરી જોરથી આવાજ, ઘરની અંદર કે ઘરની બહાર અમારાથી કંઈક સારું કામ થાય છે, કંઈક સુંદર કામ થાય છે, ખૂબ મહેનતથી કાર્ય થાય છે, પણ એનું ક્રેડિટ એનો યશ ઘરમાં કોઈ બીજાને મળી જાય છે, ઘરમાં કોઈ બીજાને મળી જાય છે તો એ તો મારો પરમ 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 મિત્ર છે, તો એ તો મારો પરમ 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 મિત્ર છે, કારણ કે એણે મારી પુણ્યની બેડીઓને તોડાવી અને મારા પુણ્યો નીલ કર્યા. પહેલો મહામંત્ર હોમવર્કમાં તમને આ આપું છું. અને બીજું, આપણને લાગે પુણ્ય તો બધા પરિવારજનોને મળ્યા એટલે પુણ્ય નીલ થયા, હવે જેટલા પાપ હતા આપણી પાસે એનું શું? તો મહાપ્રભુજી કહે છે કે જેની દ્રઢ અનન્યતા એના પ્રભુના ચરણોમાં છે તો એના અપરાધ એના પાપ કોણે ભોગવવા પડે છે? કે જે એનો દ્વેષ કરે છે એને. પ્રભુ શું કરે? એના પુણ્ય કોને ભોગવાઈ દે? જેના પરિવારજનો છે. અને એના પાપ કોને આપે? કે જે એનો દ્વેષ કરતો હોય, એનો બગાડવાનો પ્રયત્ન કરતો હોય, આ બધા પાપ એના માથે આવે. તો જુઓ, બીજો મંત્ર તમને આપું છું, ભાવથી બોલજો. ઘરની અંદર કે ઘરની બહાર, બધાનો અવાજ આવવો જોઈએ, ઘરની અંદર કે ઘરની બહાર કોઈ મારું બગાડવા માંગે છે, કોઈ મારી નિંદા કરે છે, કોઈ મારું ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે, તો એ તો મારો પરમ 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 મિત્ર છે. પાંચ વાર ભાવતી ભાવતી, હજી અવાજ નથી આવતો, ફરી એક વાર, યદિ ઘરની અંદર કે ઘરની બહાર, એક સાથે બધાનો આવાજ આવવો જોઈએ, કોઈ અમારી નિંદા કરે છે, કોઈ મારી નિંદા કરે છે, કોઈ મારો બગાડવાનો પ્રયત્ન કરે છે, કોઈ મારું ખરાબ બોલે છે, તો એ તો મારો, પાંચ વાર, પરમ 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 મિત્ર છે, કારણ કે એણે મારા બધા જ દોષો ભોગવી લીધા અને મને પાપની બેડીમાંથી છોડાયો. આ બસ બીજો મહામંત્ર આ છે. આ બે મહામંત્રની માળા રોજ કરશો ને, તમને કોઈનાથી ફરિયાદ નહીં થાય, એમ જ લાગશે કે બધા તમારા કાર્યમાં સહયોગ કરવા માટે લાગેલા છે. કોઈ તમારા પુણ્યોની ફાઇલ નીલ કરવામાં લાગેલું છે, તો કોઈ તમારી પાપની ફાઇલ નીલ કરવામાં લાગેલું છે. અને જીવનમાં બગાડવાવાળા મળે ને તો ભલે ઉપર ઉપરથી ગુસ્સો કરજો, પણ અંદરથી તો પ્રભુને વિનંતી કરજો કે હે પ્રભુ, એવી કૃપા કરો કે આનું બહુ લાંબુ આયુષ્ય થાય અને મારા પાપની બધી ફાઇલો ક્લિયર થતી રહે. દુનિયામાં પુણ્ય ભોગવવાવાળા તો મળે, આ પાપ ભોગવવાવાળા કોણ મળે? અને એટલા માટે આ જગતમાં જ્યારે આ દ્રષ્ટિ આવશે, તમને લાગશે કે જાણે બધા તમારા માટે કાર્ય કરે છે. અને એટલે કહ્યું અહીંયા કે મૈત્ર કરુણ એવ ચ, અને દરેકના માટે મિત્રતા મૈત્રીભાવ ક્યારે જાગે છે? ક્યારે આ દ્રષ્ટિ આવી જાય ને કે આ જગતમાં જેટલા પણ લોકો છે ને એ મારા માટે જ કાર્ય કરે છે, કોઈ
મારા ગુણોને જોઈને કાર્ય કરે છે, અને કદાચ કોઈ મારા અંદર જાણતા અજાણતા અવગુણ આવી ગયું હોય એને દૂર કરીને એને સવારવા માટે કાર્ય કરે છે. જ્યારે આ દ્રષ્ટિ જોશો, કોઈ પ્રશંસા કરે તો એમ લાગે કે મારા ગુણોને એપ્રિશિએટ કરે છે, અને કોઈ નિંદા કરે ત્યારે એમ ખોટું ન માને, એમ માને કે ચોક્કસ મારી અંદર ક્યાંક કોઈ કમી આવી ગઈ હશે. હું મનુષ્ય છું, અને મનુષ્ય છું તો ક્યારેય પણ હું પૂર્ણ ન હોઈ શકું, અને જ્યારે મારી અંદર દોષ છે તો ગુણગાન ગાવા વાળા તો દુનિયામાં બહુ હોય, પણ આપણા હિતેચ્છી તો એ છે જે આપણને બતાવે કે આપણી અંદર ક્યાં કમી છે, અને એને પોઝિટિવલી લઈને યદિ એને ઇમ્પ્રૂવ કરીએ તો જે છીએ એનાથી પણ એક સ્ટેપ આપણે આગળ પ્રભુ તરફ જઈ શકીએ. એટલા માટે મૈત્ર કરુણ એ બચ, જ્યારે એ ભાવ આવે, યાની જે પણ કોઈ આપણા ઉપર આવે, આપણી સાથે વ્યવહાર કરે, આપણા હૃદયમાં એના માટે મિત્રતા રહે. અને જો આ જગતમાં પાતંજલિ યોગ દર્શનની અંદર પણ ચિત્ત શુદ્ધિના ચાર પ્રકાર બતાવ્યા છે, અને ચાર સાધન ચિત્ત શુદ્ધિના કયા બતાવ્યા છે તો કહે કે આ ચાર વસ્તુ, આ ચાર ભાવ રાખવા. બોલે શું? કે સુખીઓ પ્રત્યે મૈત્રી, જે સુખી છે એના પ્રત્યે શું રાખવાનું? મૈત્રી. દુખી પ્રત્યે કરુણા, દુખી પ્રત્યે પુણ્યાત્માઓ પ્રત્યે મુદિત એટલે કે પ્રસન્નતા, અને પાપાત્માઓ પ્રત્યે ઉપેક્ષા. આ ચાર ચિત્તની પ્રસન્નતાના અને ચિત્તના શુદ્ધિના ઉપાય બતાવ્યા. કયા કયા? સૌથી પહેલા શું કહ્યું? જે સુખી હોય એના પ્રત્યે મૈત્રી. જો ઘણી વાર શું થાય કે આપણે જીવનમાં શું ભૂલ કરીએ છે, આપણે જીવનમાં જેના જેવું થવું હોય, જીવનમાં જેના જેવી ઉપલબ્ધિ હાસિલ કરવી હોય તો એને એપ્રિશિએટ કરો, પણ આપણે શું કરતા હોઈએ છે, અજાણતા એની સાથે કોમ્પિટિશનમાં આવી જઈએ, અને એ સારું કરતો હોય ને તો આપણે એના માટે નેગેટિવ બોલવા લાગીએ, અને જ્યારે એના માટે નેગેટિવ બોલવા લાગીએ કે જેની વસ્તુ આપણે એપ્રિશિએટ કરીએ તો એ ગુણો આપણી અંદર આવશે, અને જે વસ્તુ સારું કોઈ કરતું હોય અને એના માટે મૈત્રી ન રાખી એની નિંદા જ્યારે સામે આવે ત્યારે કહીએ અરે તમે તો બહુ પ્રગતિ કરી, તમે તો આમ ને તેમ, અને જ્યાં પાછો ફરીને ગયો અને આપણે બોલીએ બહુ ચગ્યો છે ને પડશે. આ આપણો સ્વભાવ, આ આપણો સ્વભાવ છે. એટલે કહેવાય કે દુખીઓની પાસે જઈને કરુણા બતાવવી બહુ સહેલી છે, પણ કોઈ સફળ છે, કોઈ સુખી છે, કોઈના સુખને જોઈને હૃદયથી એની પ્રશંસા કરવી એ સૌથી અઘરી વસ્તુ છે, સૌથી અઘરી વસ્તુ છે. કારણ કે એ વખતે મનમાં કોમ્પિટિશનનો ભાવે આવી જાય, ઈર્ષા ભાવે આવી જાય, અને એમ માનીએ કે ના આ તો બહુ ખોટું કરતા હશે એટલે સફળ થાય, એ ભાવ આપણા મનમાં આવી જાય. પણ જ્યારે જેના જેવા આપણે થવું છે ને તો ક્યારેય પણ અનનોઇંગલી બી એના વિરોધમાં નહીં ઉતરવું, એને એપ્રિશિએટ કરવું, અને જેને એપ્રિશિએટ કરશો તમે પણ એવા ધીમે ધીમે થવા લાગશો, એ પથ પર તમે પણ ધીમે ધીમે જવા લાગશો. માટે સૌથી પહેલા ચિત્ત શુદ્ધિ માટે કહ્યું કે જ્યારે કોઈ સુખીને જોઈએ, સફળને જોઈએ, ત્યારે મનથી પ્રસન્નતા વ્યક્ત કરવી. શું કરવી? તારા ભાવથી બોલો તો ખરા, ખબર પડે કરશો. જ્યારે પણ કોઈ સુખીને જોઈએ તો મનમાં પ્રસન્નતા વ્યક્ત કરવી, અને પ્રસન્ન કોઈના સુખને જો, કોઈના દુઃખને જોઈને દુઃખી થવું બહુ સહેલું છે, પણ કોઈના સુખને જોઈને સુખી થવું એ સૌથી અઘરી વસ્તુ છે. અને એના દ્વારા ખબર પડે, કોઈના સુખને જોઈને સુખી થતા આવડે ને ત્યારે ખબર પડે જીવનમાં કેટલી પરિપક્વતા આવી છે, જીવનમાં કેટલા પરિપક્વ આપણે બન્યા છીએ કે જ્યારે કોઈના સુખને જોઈને આપણે સુખી થતા થયા છીએ. અને માટે જીવનમાં અધિકતર જ્યારે જ્યારે પણ આપણે દુઃખી હોઈએ છીએ, જ્યારે જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે છે તો એટલા માટે નથી આવતું કે આપણી પાસે એ વસ્તુ નથી. સાચે સાચું બોલજો, આપણા દુઃખને કારણે દુઃખી હોઈએ છીએ કે બીજાના સુખને કારણે? જવાબ ના આપતા ખાલી વિચારી લેજો. અધિકતર આપણા જીવનમાં જે પણ અશાંતિ છે, જે પણ સમસ્યાઓ છે, સાચે સાચું બોલજો, આપણી પાસે પણ એ વસ્તુ છે. એવું નથી કે કોઈ કામ ચાલતું નથી, ઇઝીલી બધું જીવન
જીવનમાં જે જોઈએ છે, જીવન જેનાથી ચાલે, બધી વસ્તુ આપણી પાસે છે કે નહીં? હા, વાંધો એ નથી કે આપણી પાસે એ વસ્તુ છે કે નહીં, વાંધો એ છે કે સામેવાળા પાસે ડબલ કેવી રીતે છે. હા, સામેવાળા પાસે આ મોટી કાર કેમ છે, સામેવાળા પાસે આ કેમ છે. આપણું પણ બધું કામ ચાલી રહ્યું છે અને જીવન જીવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તો એ દુખી શેના માટે છીએ? આપણા દુઃખના કારણે નહીં, સામેવાળાના સુખના કારણે. એટલા માટે કહ્યું ચિત્તના શુદ્ધિનો સૌથી પહેલો ઉપાય શું, કે સુખીને જોઈને મન પ્રસન્ન થાય. શું થાય બોલો તો ખરા? હા, સુખીને જોઈને મન પ્રસન્ન થાય, દુખીને જોઈને મનમાં કરુણા જાગે. દુખીને જોઈને મનમાં કરુણા જાગે. અને કરુણા કોને કહેવાય? દુખીને જોઈને દુખી થયા એ કરુણા નહીં, પણ દુખીઓના, હું ઘણી વાર કહેતો, ઘણાને એમ લાગે કે ના, દુખીઓને જોઈને આપણે દુખી થઈએ તો એને કરુણા કહેવાય. તો એવી કરુણા કહેવાય ખરા, પણ એ કરુણા ખાલી બે કોડીની છે. બોલે કેમ? પહેલા 5 દુખી હતા, એને જોઈને તમે દુખી થયા, તો દુખીઓની સંખ્યા કેટલી થઈ હવે? પહેલા 5 ઓછા લાગતા હતા તમને, કે તમારું નામે લિસ્ટમાં જોડ્યું? તો 5 દુખી હતા, એમને જોઈને તમે દુખી થયા, તો દુખીઓની સંખ્યા થઈ 6. તો દુખીઓની સંખ્યામાં વધારો કરવો એ કરુણા નહીં, પણ દુખીઓની સંખ્યામાં ઘટાડો કરવો એને કહેવાય કરુણા. તો કહેવાય દુખી પ્રત્યે કરુણા. પહેલું શું કહ્યું? સુખી પ્રત્યે પ્રસન્નતા. બીજું, દુખી પ્રત્યે કરુણા. બીજું કહ્યું, જે પુણ્યાત્માઓ છે એ પુણ્યાત્માઓ પ્રત્યે પ્રસન્નતા. યદિ કોઈને પણ ભગવત સેવા કરતા જુઓ, કોઈને પણ પ્રભુનું નામ લેતા જુઓ, પ્રભુનું સત્સંગ કરતા જુઓ, આપણાથી થઈ ન શકે વાંધો નહીં, પણ જે કરતો હોય એને પીડા થાય એવા શબ્દો ન બોલીએ ને, એ પણ આપણા માટે બહુ મોટી સેવા છે. જીવનમાં આપણે બધી વસ્તુ પોતાના તર્કથી માપવા જઈએ. અરે આ કરવાથી શું થાય, કલાકો આમ બેસવાથી શું થાય, આવું કેમ કરવું જોઈએ, આવું શું કરવું જોઈએ. અને કદાચ આપણા વડીલો આપણને સમજાય એવી રીતે લોજિકલી સમજાવી ન શકતા હોય, તો એનો મતલબ એવો જરાય નથી કે એ જે કરે છે ખોટું છે. કદાચ એમની પાસે આપણને સમજાવવાના શબ્દ પ્રોપર નથી અને પ્રોપર રીતે સમજાવી શકતા નથી, તેવું જરાય માનવાની જરૂર નથી કે એ જે કરે છે ખોટું છે. જો જે જીવ પ્રભુની નજદીક હોય, પ્રભુનું નામ લેતો હોય, પ્રભુની સેવામાં હોય, પ્રભુના સાનિધ્યમાં હોય, એને સહયોગ ના આપી શકીએ વાંધો નહીં, પણ જ્યારે એનો વેર કરવા લાગીએ ને, તો ભગવાન કહે એ મારો પર્સનલ વેરી થઈ જાય છે. ભગવાન કે તારાથી કઈ ન બને વાંધો નહીં, પણ જે મારું નામ લઈ રહ્યો છે, મારી સેવા કરી રહ્યો છે, મારી ભક્તિ કરી રહ્યો છે, અને એના મનને તું ઉદ્વેગ કરાવીશ, તો પછી તું મારો પર્સનલ વેરી થઈ જઈશ, એ વાત કહે છે. તો મનને, ચિત્તને શાંત રાખવા, ચિત્તને શુદ્ધ રાખવા માટે જે સુખી હોય એની સાથે પ્રસન્નતા, જે દુખી છે એના માટે કરુણા, જે ભગવદ્ ભક્તો પુણ્યાત્માઓ છે એમના પ્રત્યે ચિત્તમાં પ્રસન્નતા, એમને જોઈને પ્રસન્ન થઈએ, પ્રસન્નતાનું દાન કરીએ, એમને પ્રસન્નતા થાય એવું કરીએ. અને ચોથું કહ્યું કે જે દુર્જનો છે, જે પાપાત્માઓ છે, એમની ઉપેક્ષા. ઉપેક્ષા એટલે શું? એમની સાથે ન ચર્ચામાં ઉતરવું, એમની સાથે ન આર્ગ્યુમેન્ટમાં ઉતરવું, પણ શું કરવું? ઉપેક્ષા એટલે અવોઇડ કરવા. શું કરવું? કારણ કે ચર્ચામાં ઉતરશો તો ચર્ચા એની સાથે કરાય કે જેને સમજવું હોય, અને જે ઠાનીને આવ્યા હોય કે મારે સમજવું જ નથી, એને તમે ગમે તેટલા ઉપદેશ આપશો કંઈ ફાયદો કરો? જેને સમજવાની જિજ્ઞાસા હોય એને સમજાવાય, પણ જે ઠાનીને બેઠો છે કે મારે આ વસ્તુ સમજવી જ નથી, હવે એની સાથે ક્યારે પણ આપણો ટાઈમ વેસ્ટ કરવો નહીં, કારણ કે એને સમજવું જ નથી જે ઠાનીને બેઠો છે. જેને સમજવું હોય એને તો બે શબ્દો કાફી છે, અને જેને નથી સમજવું એને કલાકો સમજાવો, પણ કલાકો સમજવામાં એને સમજવું જ નથી,
તમે ગમે તેટલા સારા રીતે સમજાવો પણ એને સમજવું નથી તો પછી એની સાથે સમજાવવામાં કે આર્ગ્યુમેન્ટમાં કે ચર્ચામાં જરાય ટાઈમ બગાડવો નહીં. એની શું કરવાનું બોલે, ઉપેક્ષા, એટલે એને અવોઈડ કરો જેમ તને ઠીક લાગે. બરાબર, એની સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરવું જ નહીં, કારણ કે આર્ગ્યુમેન્ટમાં ઉતરશો તમારા મનમાં ઉદ્વેગ થશે, કારણ કે એને તો સમજવું નથી, એને સમજવું નથી અને તમે સમજાવવા માંગો છો, તો પછી તમારું મન પણ અશાંત થશે. એ વાત આની અંદર કહી અને એટલે કહ્યું, અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ કરુણ એવ ચ. આગળ કહું નિર્મમ. પ્રભુ કે મારો ભક્ત કેવો હોય તો કહે નિર્મમ. અને નિર્મમ એટલે શું? એના હૃદયમાં દરેકના માટે મમતા કરુણા છે, એના હૃદયમાં દરેકના માટે પ્રેમ છે. જેની સાથે મળે છે એને એમ લાગે કે કેટલો પ્રેમ અમને કરે છે. તો દરેકના માટે પ્રેમ છે પણ કોઈના માટે પણ મમતા નથી. જો પ્રેમ અને મમતા બંનેમાં ફરક છે કે નહીં? પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ, લવ, અને મમતા એટલે અટેચમેન્ટ. અને જ્યારે જીવનમાં તકલીફ થાય છે તો તકલીફ આપણને કોણ આપે છે? આપણી અટેચમેન્ટ. અને અટેચમેન્ટના કારણે જ માણસ જીવનમાં રડે છે અને તકલીફ થાય છે. અને અટેચમેન્ટ આ દેહ સાથે, આપણી સાથે રહેલી વસ્તુઓ માટે જ્યારે અટેચમેન્ટ થઈ જાય ત્યારે સમસ્યા થતી હોય. હું ઘણી વાર મારા પ્રવચનમાં એક્ઝામ્પલ આપું ને કે એક છોકરો જ્યારે ચાલતો ચાલતો જતો હતો અને ક્યાંક એને 100 રૂપિયાની નોટ પડેલી મળી અને એણે એ નોટ ઉપાડી અને પોતાના ખિસ્સામાં રાખી, પણ એને ખબર નથી ખિસ્સું ફાટેલું છે. એ પડી ગઈ ત્યાં. ઘરે આવ્યો અને આવીને પિતાજીને કહે, પિતાજી શું બતાવું, ચાલતો ચાલતો આવતો હતો અને મને 100 રૂપિયાની નોટ મળી અને મેં લઈને ખિસ્સામાં રાખી. અને પિતાને ગુસ્સો આવ્યો કે કોઈની પડેલી નોટ તે તારા પાસે રાખી લીધી, એક લાફો માર્યો. છોકરો કે આ લાફો શેના માટે પડ્યો? પિતાજી કહે, બતાય નોટ ક્યાં છે આપ મને. અને જ્યાં છોકરા ખિસ્સામાં હાથ નાખ્યો કે પપ્પા એ તો પડી ગઈ. અને પપ્પાએ બીજો લાફો માર્યો. તો કેટલા લાફા પડ્યા છોકરાને આજે? હા, આપણને પણ જીવનમાં આ બે લાફા રોજ પડે છે. અને બે લાફા એ છોકરાને કેમ પડ્યા? સૌથી પહેલા જે નોટ પડી હતી, જે રસ્તામાં મળ્યું, એ મળેલાને એણે પોતાનું માન્યું. પહેલી ભૂલ શું કરી એણે? આ જગતમાં આપણે જ્યારે આવ્યા તો જે લઈને આવ્યા હોય એ આપણું કહેવાય કે જે મળેલું હોય આપણું કહેવાય? તમે ચાલતા ચાલતા રસ્તામાં જતા હો અને રસ્તામાં કોઈ વસ્તુ તમને પડેલી મળે તો તમે ડાયરેક્ટ લઈ લો કે પહેલા આજુબાજુ જુઓ? શું કરો? ડાયરેક્ટ લઈ લો, તો આજુબાજુ જુઓ પહેલા, પછી રહો. જ્યારે ચાલતા ચાલતા આપણે જતા હોઈએ અને રસ્તામાં ક્યારેક કોઈકની વસ્તુ પડેલી હોય અને જ્યારે આપણને વસ્તુ મળે એનો મતલબ એમ કે આ મારી નથી, કોઈની પડી છે. આ મારી નથી, કોઈની પડી છે એટલે મને મળી. તો જ્યારે મળેલી વસ્તુ ઉપર આપણે ડાયરેક્ટ આપણો અધિકાર માનતા નથી, આપણે આજુબાજુ જોઈએ કે એનો ઓનર કોઈક હશે જેની પડી હશે. તો જેમ જે વસ્તુ આપણને મળી છે આપણે ડાયરેક્ટ એ વસ્તુમાં અટેચમેન્ટ કરતા નથી. તો આ દુનિયામાં આપણે આવ્યા અને જેટલી વસ્તુ આપણી પાસે છે એ આપણે લઈને આવ્યા હતા કે આપણને મળી છે?
જે લઈને આવ્યા હતા જોડે એ આપણું કહેવાય, અને જે મળેલું છે એ ચોક્કસ કોઈનું પડેલું છે. પહેલાં કોઈની પાસે હતું કે નહીં, જે દુકાન આપણી પાસે છે પહેલાં ક્યાંક હતી, જે કાર આપણી પાસે છે પહેલાં ક્યાંક કંપનીમાં હતી, જે વસ્તુ આપણી પાસે છે ચાહે રૂપિયા પૈસા જે પણ હોય એ ડાયરેક્ટ તમારી પાસે આવ્યા છે કે કોઈના થકી આવ્યા છે. તો જે વસ્તુ આપણને મળી છે એના ઉપર આપણે માલિકી કરીએ છીએ, એટલે જગતમાં પહેલો લાફો આપણને એ પડે છે કે આ જગતમાં આવીને જે પણ આપણી પાસે છે એ આપણું નથી, એ આપણને મળ્યું છે. અને મળેલી વસ્તુને આપણે આપણી માની બેઠા એ પહેલો લાફો. અને બીજો લાફો કેમ પડ્યો કે એ રૂપિયા પડી ગયા અને એને બીજો માર ખાવો પડ્યો? તો પહેલો લાફો આપણને પડે છે કે જે મળ્યું એને પોતાનું માન્યું, અને બીજો લાફો એ જે આપણું હતું જ નહીં એને ગયાનું દુઃખ કર્યું. બીજો લાફો કયો? કે જે આપણું હતું જ નહીં એ ગયું એનું દુઃખ કર્યું, એ બીજો લાફો મનુષ્યને પડે છે. અને એટલા માટે આ બે વસ્તુઓનું માર ખાવું પડે. તો કહે નિર્મમ કોને કહેવાય? કે જે બધાની પાસે પ્રેમ રાખે છે, બધાની સાથે પ્રેમ રાખે, પ્રેમ બધા માટે, પણ કોઈનામાં પણ એને એટેચમેન્ટ થતું નથી. જેવી રીતે સુદાસજી કહ્યું ને કે મન તો વૃક્ષન કો મતલે કાટે તા પર ક્રોધ કરત નહીં ઓર સિંચે તાપે નો ને. જેમ પેલો વૃક્ષ કેવો છે, એને કોઈ કાપે છે તો એની સાથે એ દ્વેષ કે ક્રોધ કરતો નથી. અને તમે વૃક્ષને રોજ પાણી આપતા હોય તો એ તમારી સાથે એને અટેચમેન્ટ થાય છે? તો કહેવાય કે વૈષ્ણવ કેવા હોય? બોલે પેલા વૃક્ષ જેવા, જે રોજ પાણી આપતા હોય એના માટે પ્રસન્નતા રાખે, એને મીઠા ફળ આપે, મીઠા ફૂલ, સરસ સુંદર ફૂલ આપે, પણ એના પ્રત્યે અટેચમેન્ટ રાખતા નથી. તો એવી રીતે આ ભક્ત પણ કેવો હોય? બોલે નિર્મમ. અને નિર્મમ એટલે પ્રેમ છે પણ મમત્વ એટલે કે અટેચમેન્ટ નથી. એ ભક્ત કેવો હોય? નિરહંકાર. અને નિરંકાર એટલે શું? કે જેના મનમાં કોઈ મમત્વ કે હું પણ નથી. આજે જીવનમાં સૌથી વધારે આપણને પ્રોબ્લેમ થાય છે તો શેનાથી થાય છે? આપણા હું પણાથી. અને હું પણાથી કેમ થાય છે? જો જીવનમાં આપણને બધા માટે, તમે જોજો લાઈફમાં તમને કોઈના માટે પણ કમ્પ્લેન હશે ને, એ કમ્પ્લેન શેને કારણે હશે? મેં કહ્યું એવું કેમ ના કર્યું, મેં કહ્યું તોય કેમ ના કર્યું, મને આવું કહી જાય, મને આવું કીધું કેવી રીતે, મારી સાથે આવી વાત કરી, મને આવું કહી જાય. આ દરેકમાં એક વસ્તુ કોમન કઈ કઈ છે? મને અને હું. કઈ વસ્તુ કોમન છે? જો આ જગતમાં આપણને કોઈનાથી પણ પ્રોબ્લેમ થયા હોય તો પ્રોબ્લેમ છે એને કારણે થયા. બોલે મારી સાથે આવું કર્યું, બોલે મને કહી ગયો, મને આવું બોલી ગયો, મને આવું સંભળાવી ગયો, મારી સાથે આવું કરી ગયો. આ બધામાં મેં છે કે નહીં? હા કે ના? તો બોલો. આ જગતમાં તમને કોઈની સાથે પણ પ્રોબ્લેમ થયા હોય ને, ચિંતન કરી જોજો, વિશ્લેષણ કરી જોજો, એમાં શું આવશે? આપણો આઈ હર્ટ થયો છે. શું થયો છે? અને ધર્મ અને આધ્યાત્મ આપણને શું શીખવાડે છે? કે આપણા આઈને ડેમોલિશ કરી દેવું. પણ આપણને સૌથી પ્રિય કાર્ય દુનિયામાં કયું લાગે? આપણા આઈને રોજ પોલિશ કરવું. આપણા સૌથી ફેવરેટ કાર્ય આપણું કયું? બોલો તો ખરા. આપણા આઈને પોલિશ કરવું. અને પ્રભુ શું કરે છે કે જ્યારે હું કોઈની ઉપર કૃપા કરવાનો હોઉં ને તો સૌથી પહેલા એના હુંને તોડું. બોલે કેમ? ભગવાન કે આ બે વસ્તુ જેવી ભક્તોમાં આવે ને હું તરત ગ્રહણ કરી લઉં. એક તો ભાવ અને બીજો અહંકાર. ભાવ અને અહંકાર આ બંને વસ્તુ એવી છે કે જેવી મારા ભક્તની અંદર આવે ને હું અરોગી લઉં. વિચાર કરો, જ્યારે ભગવાન અને અર્જુન વનમાં ચાલતા ચાલતા જતા હતા અને અર્જુનને લાગ્યું, જુઓ તો ખરા હું પ્રભુનો કેટલો કૃપાપાત્ર, મારા વિના ભગવાન ક્યાંય જાય નહીં, અને જુઓ પ્રભુ મારું સાંભળે છે, પ્રભુ મારું કરેલું કહે છે. અને અર્જુનના મનમાં આ ભાવ આવ્યો અને ભગવાન જાણી ગયા કે મારો નિકટનો છે ને એમાં મદ આવ્યો છે. ભગવાન કે અર્જુન મને બહુ તરસ લાગી છે, અને એવું કરે જંગલમાં ક્યાંક કોઈને ત્યાંથી પાણી મળી જાય તો પાણી લઈ આવો, પણ જેની પાસે પણ પાણી માંગવા જાય ને તારો પરિચય આપતો નહીં. બોલે ઠીક છે. અર્જુન ચાલતો ચાલતો ગયો અને ત્યાં એક નાનકડી ઝૂંપડી હતી, અને જ્યાં ઝૂંપડીમાં બાણું કકડાવ્યું, એક વૃદ્ધ માજીએ બાણું ખોલ્યું. બોલે કોણ છું?
બોલે હું યાત્રી છું અને મને બહુ તરસ લાગી રહી છે, તો શું આપ મને થોડું પાણી આપશો? બોલે અંદર આવો. જ્યારે અર્જુન અંદર ગયો, પૂછ્યું કોણ છો? બોલે હું તો ખાલી યાત્રી છું. અને જ્યાં ઝૂંપડીમાં અંદર ગયો તો શું જોયું? ત્યાં બે તલવાર લટકતી હતી. પેલા અર્જુનને આશ્ચર્ય થયું, આ વૃદ્ધ માજી એકલા રહે છે અહીંયા, તો આ બે તલવાર કોના માટે લટકેલી છે? એમણે કહ્યું, આ મૈયા, આ બે તલવાર કોના માટે લટકેલી છે? ત્યારે વૃદ્ધ માજીએ કહ્યું, આ બે તલવાર એ બે વ્યક્તિઓ માટે છે કે જેમણે મારા પ્રભુને સૌથી વધારે પરિશ્રમ આપ્યો. અર્જુન કે, અચ્છા એ બે વ્યક્તિ કોણ છે? તો પેલા માજી કે, એક તો પેલી દ્રૌપદી અને પેલો બીજો અર્જુન, જેણે પોતાનો રથે ભગવાનથી ચલાવ્યો અને કહે છે કે હું મોટો ભક્ત છું. અને ત્યારે અર્જુનને લાગ્યું કે આ જાણે અજાણે જે મદ આવ્યો, સારું થયું પ્રભુએ આપે એ જ વખતે ઝટકો મારીને આ મદને તોડ્યું. અને ત્યારે એ ભાન એમને થયું. માટે કહ્યું, ભક્ત કેવો હોય? નિરંકાર. જેના મનમાં જ્યારે નિમિત્તપણાનો ભાવ આવી ગયો હોય, પછી એના મનમાં હુંપણાનો ભાવ ક્યાંથી આવે? એ વાત કરી અને કહ્યું, સમદુઃખ સુખ ક્ષમી. એ ભક્ત કેવો છે કે જે સુખ અને દુઃખ આ બંનેના અંદર સમાન છે. અને સુખ અને દુઃખ બંનેની અંદર સમાન છે એનો મતલબ શું? જે વ્યક્તિ સુખમાં બહુ છકી જાય ને, એને દુઃખ બહુ આકરું લાગે. જે સુખમાં બહુ વધારે ઉછળવા લાગે તો દુઃખ એને બહુ પીડા આપે. તો કહે, આ દુઃખ અને સુખ આ બંનેમાં સમાન કઈ રીતે રહી શકાય? જ્યારે અકબરે બિરબલને પૂછ્યું કે મને બતાવો, એવી એક વસ્તુ કઈ છે કે જેનું સ્મરણ કરીએ તો સુખમાં બહુ છકી ન જવાય અને દુઃખમાં બહુ તૂટી ન જવાય, એવી એક કઈ વાક્ય છે, એવું કયું સૂત્ર છે કે જે આપણે યાદ કરીએ તો દુઃખમાં તૂટીએ નહીં અને સુખમાં છકીએ નહીં? ત્યારે બિરબલે કહ્યું, ભાષા, હું તો એક જ વાક્ય કહું કે એક વાક્ય એવું છે કે સુખમાં યાદ કરશો તો બહુ છકી નહીં જવાય અને દુઃખમાં યાદ કરશો તો તૂટી નહીં જવાય. બોલે, કયું વાક્ય? બોલે, સુખ હોય કે દુઃખ હોય, હંમેશા એક વાક્ય દોહરાતા રહો કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. કયું વાક્ય? આ સમય પણ હંમેશા રહેવાનો નથી. યદિ જીવનમાં સુખના દિવસો આવ્યા છે તો જે સત્કાર કરવાનો અવસર મળ્યો છે એ કરી લો, કારણ કે આ સમય કાલે હશે કે નહીં હોય કોને ખબર. અને દુઃખનો સમય પણ છે તો એમાં તૂટી ન જાઓ, કોઈ એવા નિર્ણય લઈ ન લો કે હંમેશા હેરાન થવું પડશે. એ વખતે પણ વિચારો કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. અને આ ચિંતન કરતા રહેશો તો સુખમાં બહુ છકી નહીં જાઓ અને દુઃખમાં બહુ તૂટી નહીં જાઓ. માટે કહું, અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સુખ ક્ષમી શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ કહી રહ્યા છે કે જુઓ, ભક્ત કેવો હોય? તો કયું? ક્ષમી. ક્ષમી એટલે શું? જેના હૃદયમાં ક્ષમા ભાવ હોય. અને ક્ષમા ભાવ કોને કહેવાય? કોઈએ કદાચ આપણું અહિત કર્યું હોય અને આપણે ઘણીવાર એને ક્ષમા કરતા હોઈએ ને, જા વાંધો નહીં તને માફ કરું છું, પણ મનમાં બોલીએ તને તો ભગવાન જોશે, મનમાં બોલી પણ દેતા હોઈએ તને ભગવાન જોશે, આનો ફેસતો તને એ કરશે, આનો દંડ તને એ આપશે. તો એ ક્ષમા નહીં. ક્ષમા કરી ક્યારે કહેવાય? કે જ્યારે કોઈએ પણ આપણું અહિત કર્યું હોય અને કોઈ પણ પ્રકારે એનો દંડ એને મળે એવી કામના આપણા મનમાંથી ન જાગે, એને ક્ષમા કર્યું કહેવાય. અને એટલે તો કોઈ કહ્યું છે ને,
કે ફરગીવ એવરી વન, નોટ બીકોઝ દે ડિઝર્વ ફરગીવનેસ, બટ બીકોઝ યુ ડિઝર્વ પીસ. બધાને ક્ષમા કરો એટલા માટે નહીં કે એ ક્ષમાને ડિઝર્વ કરે છે, એટલા માટે કે તમે પીસ ડિઝર્વ કરો છો. ઘણીવાર જે ગ્રજીસ આપણે આપણા મનમાં લઈને ફરતા હોઈએ ને, તમે જીવનમાં ઘણીવાર એવું થાય ને, કોઈ કોઈ પણ કંઈ બન્યું ન હોય, કંઈ પણ કંઈ થયું ન હોય, તો પણ એવું કોને થાય છે? ખાલી ખાલી બેઠા હોય ને અચાનક દુઃખી થવા લાગીએ ને અચાનક અંદરથી ખોટા ખોટા વિચારો આવવા લાગે, એવું કેટલાને થાય છે? કોઈ કાંઈ કર્યું ન હોય, કંઈ એવું બન્યું પણ નથી, અને બેઠા બેઠા એકદમ ડાઉન ફીલ કરીએ, અને બેઠા બેઠા એકદમ અંદરથી આપણને આમ હૃદય ભરાવા લાગે, એને એવું જેને થતું હોય ને, તો માનજો ઘણી બધી પીડા ભૂતકાળની તમે ભૂલ્યા નથી, અંદર લઈને બેઠા છો. અને અંદર સાચવેલી એ પીડા જ્યારે અંદરથી ઉપર આવે છે ને, ત્યારે આ બધા અનુભવો થાય છે. જીવનમાં જે જે પણ પીડા જેના જેના દ્વારા પણ મળી, પીડા ભોગવી લીધી, હવે એને મૂકો. પણ આપણે એ વસ્તુને મૂકી શકતા નથી, આપણે વસ્તુને ભૂલી શકતા નથી, અને માટે દુઃખી. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક્ઝામ્પલ આપતો હોઉં ને પેલા ટીચરનો, કે એક ટીચરે જેટલા પણ સ્ટુડન્ટ હતા એ દરેકને બોલાવ્યા અને કહ્યું કે દરેકને હું હોમવર્ક આપું છું. બોલે શું? કાલે તમે જેટલા લોકોને જીવનમાં નફરત કરતા હોય ને એટલા પટેટો લઈને આવજો. હવે કોઈ વ્યક્તિ, કોઈ બાળક 5 પટેટો લઈને આવ્યો, કોઈ 10 લઈને આવ્યો, કોઈ 15 લઈને આવ્યો. બોલે હવે શું કરીએ? ટીચરે કહ્યું, જેને જેને તમે બહુ હેટ કરો છો, જેને તમારું બહુ બગાડ્યું છે, જેને સાથે તમને નફરત છે, એવું કરો, એક એક પટેટોમાં એના નામ લખો. બધાએ નામ લખ્યા. ટીચર કે હવે શું કરવાનું? ટીચર કે એવું કરો, એને એક બેગમાં ભરો અને એક વીક સુધી તમારે એ બેગને તમારા ખભા ઉપર રાખીને ફરવાનું, એને નીચે નહીં મૂકવાની. બધા કે ઠીક છે. હવે 3 દિવસ થયા, 4 દિવસ થયા, બધાના ખભા દુખવા લાગ્યા, એ પોટેટો બગડવા લાગ્યા, એની દુર્ગંધ આવે, અને જેમ તેમ કરીને 5-6 દિવસમાં તો એવા ખભા તૂટી ગયા એમના કે આ બહાર ઉચકી ઉચકીને હવે કરીએ શું. અને જ્યાં 7 દિવસ પૂરા થયા, ટીચરની સામે આવ્યા, બધાએ પોતાનો થેલો નીચે મૂક્યો અને એટલી હાશ થઈ, એટલી શાંતિ મળી. ટીચર કહે, બતાવો કેવું લાગે છે? અરે ટીચર શું બતાવી, 7 દિવસ તો અમારા નર્કની જેમ ગયા છે, અને આ 7મા દિવસે જ્યારે ભાર નીચે મૂક્યો એટલું સારું લાગે છે, એટલું સારું લાગે છે. ત્યારે ટીચર કહે, જીવનનો એક બોધ સમજાયો. બોલે શું? જેને તમે નફરત કરો છો એનું વજન 7 દિવસ લઈને ફર્યા તો પણ તમારી આ દશા થઈ ગઈ, પણ દુનિયામાં એવા કેટલાક લોકો છે કે એ વજન આખી જિંદગી માથે લઈને ફરે છે. વિચાર કરો એમની શું દશા થતી હશે. 7 દિવસ પણ જેની સાથે નફરત કરે છે એનો વજન લઈને ફર્યા, એની દશા એવી થઈ. અને આપણે તો એ વજન જિંદગીભર લઈને ફરતા હોઈએ છીએ. અને આ હેટ, આ ગ્રજીસ, આ પેન જે આપણે આપણા હૃદયની અંદર રાખીએ છીએ, અને ભગવદ્ ગીતા જ્યારે સાંભળીએ તો અંદરથી ક્ષમા ભાવ જાગવો જ જોઈએ, અને આ જ ક્ષણે સંકલ્પ કરવું જોઈએ કે જેને જેણે પણ મારું ખરાબ કર્યું હશે, આજથી હું હૃદયપૂર્વક એને ક્ષમા કરું છું. અનકન્ડિશનલ ક્ષમા. એવું નહીં કે આવીને મારી પાસે માફી માંગવી જોઈએ, આવીને મારી પાસે બધું શોર્ટ આઉટ કરવું જોઈએ, આવીને બધું ક્લેરિફિકેશન મને આપવું જોઈએ. અનકન્ડિશનલ ક્ષમા. કારણ કે એ બોઝ યદી 7 દિવસ બાળકો લઈને ફર્યા તો પણ એવી દશા થઈ ગઈ, અને જિંદગીભર એ બોજ માથે ક્યાં સુધી લઈને ફરવું છે? અને એ બોજ માથે જે થઈ ગયું, એ ક્ષણ ગઈ, એ ક્ષણને ભૂલો, એ ક્ષણને પકડીને ન રાખો. અને ઘણીવાર આપણા ભક્તોએ બહુ સુંદર કહ્યું છે કે ઘણીવાર જીવનમાં મોટા મોટા ઉપદેશ આપીએ ને કે આમ કરવું આમ કરવું, એના કરતાં જે ખોટી આદતો આવી ગઈ હોય ને, એ ખોટી આદતો પણ જાય ને, તો પણ માનજો કે પ્રભુનું ભજન. બહુ સુંદર શબ્દો છે, ખાલી સાંભળજો. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન, મન કી તરંગ માર લો, બસ હો ગયા ભજન,
आदत बुरी सुधार लो, बस हो गया भजन। मन की तरंग मार लो, बस हो गया भजन। करो कोई तुम्हें बुरा कहे, तू सुनकर क्षमा करो। वाणी का स्वर सुधार लो, वाणी का स्वर सुधार लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो, बस हो गया भजन। जीवन में क्या अंदर कचरो पड़ो छे ए जारे समझाई जाए, अने छता आपने ए कचरा ने न काढ़िए अने दोष प्रभु ने आपीए, तेमा वांक आपड़ो के प्रभु नो। અરે ઘરના આંગણામાં કોઈ કચરો પડ્યો હોય તો આપણે આંગણું વાળીને રાખ્યું હોય, અને વાળીને રાખ્યું હોય અને કોઈ કચરો જોઈએ, તરત આપણે એને દૂર ફેંકીએ, કોઈને કચરો ફેંકવા ન દઈએ। પણ જ્યારે જ્યારે પણ સત્સંગમાં આવીએ છે તો આ મનરૂપી આંગણાને પણ આપણે વાળીએ છે, અને જ્યારે વાળીને જઈએ છે બહાર અને કોઈ પણ આવીને એમાં વિચારરૂપી કચરો નાખે અને આપણે કોઈ વિપત્તિ પણ લેતા નથી, કોઈ આપત્તિ પણ લેતા નથી, અને જ્યારે આપણને સમજાઈ જાય કે અંદર આ કયો કચરો પડ્યો છે અને છતાં આપણે એને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરીએ, તો પછી આપણો સત્સંગ ક્યાંથી થાય? આ અંદર પડેલા કચરાને બહાર કાઢો, અંદર આવેલા અવગુણને જાણો અને જાણીને દૂર કાઢો, તો સાચા અર્થમાં જ્યાં બેઠા છો ત્યાં તમારી યાત્રા થઈ ગઈ એમ માનજો, જ્યાં બેઠા છો બધા તીર્થ થઈ ગયા એમ માનજો। નેકી સભી કે સાથ મે જીતની બને કરો ભાઈ, નેકી સભી કે સાથ जितनी बने करो भाई, नेकी सभी के साथ में जितनी बने करो भाई। मत सिर बदी का हार लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो, बस हो गया भजन। मन की तरंग मार लो, बस हो गया भजन। आदत बुरी सुधार लो। जो आ जगत मा જેની જેની સાથે પણ આપણા સંબંધ બગડ્યા હોય ને, બે કારણથી બગડ્યા હોય, એક પરિસ્થિતિને કારણે એ વસ્તુ આપણા હાથમાં નથી, અને બીજું આપણા સ્વભાવના કારણે એ વસ્તુ તો આપણા હાથમાં હતી। પરિસ્થિતિને કારણે બગડેલા સંબંધો એ આપણા હાથમાં કદાચ ન હોય, પણ યદિ આપણા સ્વભાવને કારણે કોઈ સંબંધો બગડી રહ્યા હોય તો એ સંબંધને સુધારવો એ આપણા હાથમાં છે। અને ઘણીવાર જ્યારે સ્વભાવ બગડે ને ત્યારે વ્યક્તિના અંદર એટલો અહંકાર હોય કે બધા આવી એને કહે પણ એ માનવા તૈયાર ન હોય, અને જ્યારે એમ લાગતું હોય અને એમ લાગવા લાગે કે આ પરિસ્થિતિ નથી જે મારા મને દરેકથી અલગ કરી રહી છે, હવે મારા સ્વભાવમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, અને જ્યારે એ વસ્તુ જે સ્વીકારે છે અને સ્વીકારીને એનો અમલ પણ કરે છે, એનાથી મોટી બીજી કોઈ સાધના એને કરવી ન પડે, કારણ કે પોતે ક્યાં ભૂલી રહ્યો છે એ જાણે। પરિસ્થિતિથી બગડેલા સંબંધ કદાચ આપણા હાથમાં નથી,
પણ સ્વભાવને કારણે જે ઘરમાં આપણા સંબંધ બગડતા હોય એ સુધારવું આપણા હાથમાં છે કે નહીં? હા, અને જુઓ ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે ઝૂકવું પડે ને, તો ઝૂકવામાં શરમ નહીં કરવી. આ સંબંધો શું છે? બોલે કિંમતી મોતીની માળા છે. અને કદાચ કિંમતી મોતીની માળા તૂટી હોય અને કિંમતી મોતી નીચે પડ્યા હોય તો એને વીણવા માટે ઝૂકવું પડે તો એમાં આપણને સંકોચ થતો નથી? તો આપણા જીવનના એક એક સંબંધો પણ કિંમતી મોતી હોય છે, અને મોતીને પાછા પરોવા માટે કદાચ આપણે નમવું પડે, ઝૂકવું પડે, તો એમાં પણ સંકોચ નહીં રાખવો. જે ઝૂકતો હોય ને એ પ્રભુની દ્રષ્ટિમાં બહુ મોટો થઈ જાય છે, બહુ ઊંચો ઉઠી જાય છે. માટે જ્યારે કોઈક દોષ આપણી અંદર આવ્યો હોય અને એને કારણે સમસ્યા થતી હોય તો એને જોઈને દૂર કરવો એ આપણી સાધના છે. અને એટલા માટે તો કહ્યું છે જે પણ કપડા પણ ટીંગાવે છે ધોઈને એમાં પણ કેટલા બધા સ્પોટ હોય છે, સાફ નથી કરતા, કેવા લોકો છે. રોજ સવારે જુએ અને એમનો દોષ કાઢે. ત્યાં કોઈક વ્યક્તિ આવ્યો અને કહે, બહેન જો બહાર તો બધું સારું છે, તારી બારીનો જે અરીસો છે ને જ્યારે એમાં બહુ ધૂળ લાગી છે, આ કપડું લે એને સાફ કર. અને જ્યાં કપડાથી પોતાની બારીનો કાંચ સાફ કર્યું ત્યારે ખબર પડી, બહાર તો બધું સારું જ છે પણ મારા દ્રષ્ટિના અરીસા એમાં એટલા બધા દાગ લાગી ગયા હતા કે આ દુનિયા મને દોષવાળી લાગતી હતી. નજરો મેં તેરે દોષ હૈ દુનિયા નિહાર લે, નજરો મેં તેરે દોષ હૈ દુનિયા નિહાર લે. સમતા કા આંજન આજ લે, સમતા કા આંજન આજ લે, બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે, બસ હો ગયા ભજન, મન કી તરંગ માર લે, બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે. કહાં સે જાઓગે તું કહાં,
ही विचार लो, इतना यही विचार लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन, मन की तरंग मार ले, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन, आदत बुरी सुधार ले, बस हो गया भजन, बस हो गया भजन, बस हो गया भजन। આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. અને જ્યાં ખોટી વસ્તુ અંદર આવી હોય એને જાણીએ, ઓળખીએ અને ખોટું આવેલું દૂર કરીએ, માનો આપણો સત્સંગ થઈ ગયો, જીવનનું ભજન થઈ ગયું. અને એટલે તો કહું, ભક્ત મારો, 5 મિનિટની અંદર 7 મિનિટમાં આપણે આ અનુક્રમ, કારણ કે આજે આ દિવ્ય આયોજનની અંદર જે જે પણ જોડાયા છે એના અભિવાદનનો આજે થોડોક સંક્ષિપ્ત કાર્યક્રમ પણ છે. કારણ કે કોઈ પણ ઉત્સવ, કોઈ પણ મનોરથ થાય એમને એમ થતો નથી, બધા જોડાય તો થાય, તો જેના થકી, જેની આડીથી, જેના જોડાવાને કારણે આપણે આ ઉત્સવ માણી રહ્યા છીએ એને આશીર્વાદ પણ આપવાના છે. માટે 5 મિનિટની અંદર આગળના શ્લોકને સમજી લઈએ. આગળ કહું, ભક્ત પ્રભુ કહે મારો કેવો હોય, કે સંતુષ્ટ સતતમ યોગી. મારો ભક્ત કેવો હોય, એ સદા સંતુષ્ટ છે. અને સંતુષ્ટ છે એટલે એને જ્યાં રાખો, જેવી રીતે રાખો, જેની સાથે રાખો, એના મનમાં સંતોષ હોય. કોને કહેવાય કે જ્યારે આપણા જીવનનો સૂત્ર આ 3 બની જાય. હંમેશા કહેતો હું, જો સંતોષ ક્યારે આવે, આ 3 શબ્દો હંમેશા બોલતા રહેવાનું, જેવી પરિસ્થિતિ, જેવા માહોલ, જેવો સંગ, જેવી જગ્યા હોય, પણ આપણે આ 3 શબ્દો બોલવાના. બોલે કયા? સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર. એકવાર બધા બોલી જાઓ. જેવો માહોલ મળે, જેવી પરિસ્થિતિ મળે, જેવા જગતમાં લોકોનો સંગ મળે, જેવો વ્યવહાર મળે, જ્યાં જઈએ જેવી પરિસ્થિતિ હોય, સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર. અને જ્યારે જીવનના હરેક ઘટનામાં, જીવનની હરેક પરિસ્થિતિમાં આપણે બોલતા રહીએ કે આ વસ્તુ પ્રભુએ આપી છે, માટે સ્વીકાર, સ્વીકાર. આપણે પોતે કહેતા હોઈએ કે જે વસ્તુ પ્રભુ આપે એ પ્રસાદ કહેવાય કે ન કહેવાય? કદાચ તમે કોઈ મીઠાઈ તરીકે આપે, તમે કહો આ મીઠાઈ મને ન ભાવે, પણ એમ કહે કે આ પ્રભુનો પ્રસાદ છે, તો તમને ભાવતું હોય કે ન ભાવતું હોય, તમે એનો સ્વીકાર કરો છો કે નહીં? તો એવી રીતે જીવનમાં યદી જે પણ ઘટના ઘટી રહી છે, જે પણ લોકોનો સંગ મળી રહ્યો છે, જે પણ પરિસ્થિતિ છે, યદી આપણે માનીએ છીએ કે પ્રભુએ આપણા માટે નક્કી કરી છે, તો આપણા મુખમાંથી આ 3 જ શબ્દ નીકળવા જોઈએ. કયા? અને જ્યારે પ્રભુની આપેલી વસ્તુમાં આપણે જ્યારે એમ કહીએ કે સ્વીકાર, 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 ત્યારે પ્રભુ પણ કહે, તું જેવો હોય મને પણ સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર. જ્યારે પ્રભુએ આપણા માટે જે નક્કી કર્યું છે, આપણે એના માટે બહુ ડિફેન્સિવ થઈ જઈએ અને અસ્વીકાર કરવા જઈએ, ત્યારે જીવનમાં સમસ્યા આવે. જ્યારે પ્રભુની આપેલી વસ્તુને આપણે રિજેક્ટ કરવા જઈએ યા અસ્વીકાર કરીએ, ત્યારે પરિસ્થિતિ વધારે વિકટ થઈ જાય. પણ જ્યારે કોઈ પણ ઘટના છે એને તમારે પાર ઉતરવું છે ને, પહેલા એક્સેપ્ટ કરી લો, અને જ્યાં જે જે છે આ છે સ્વીકાર, અને જ્યાં સ્વીકાર કરશો આગળના રસ્તાઓ ખુલવા લાગશે, અને જ્યાં અસ્વીકાર કરશો એ પરિસ્થિતિ વધારે ને વધારે વિકટ બનતી જશે. તો સંતોષ કોણ, સંતોષી કોણ છે કે જેના જીવનમાં સ્વીકાર ભાવ આવી ગયો છે? અને જ્યારે સ્વીકાર ભાવ આવી ગયો છે, તો એ જ્યાં હશે, જેવી જગ્યાએ હશે, જેવી પરિસ્થિતિમાં હશે, એ સદા સંતુષ્ટ હશે. સંતુષ્ટ સતતમ, અને સતતતા, એનો સંતોષ કોઈ વસ્તુને આધીન નહીં હોય કે આ મળી જાય તો મને સંતોષ થાય, પેલું થાય તો મને સંતોષ થાય. એ સંતુષ્ટ સતતમ યોગી, એની સંતુષ્ટતા સતત છે. કહેવાય ને, સંતોષ કોને કહેવાય?
યુરોપની અંદર જ એક કોઈ પ્રજાતિ જે જંગલમાં રહેતી અને એના દ્વારા આ ભૌતિક યુગની યાની આ મટીરિયલિસ્ટિક વર્લ્ડની સૌથી વધારે બદનામ લાઈન હોય ને એ કઈ છે? ઈ ડ્રિંક એન્ડ ડાન્સ કહેવાય. આ ક્યાંથી આવી હતી? બોલે યુરોપની એ પ્રજાતિ હતી અને પ્રજાતિ લોકો જંગલમાં રહેતા અને જંગલમાં રહેતા અને એમણે આ વાક્ય પ્રસિદ્ધ કર્યું કે ઈ ડ્રિંક એન્ડ ડાન્સ, બોલે ખાઓ પીઓ અને નાચો અને ઉત્સવ કરો. તો ત્યાંનો જે રાજા હતો એણે જોયું કે આ વાક્ય કોણ બોલી રહ્યું છે અને આ વાક્યને કારણે કેટલી ભૌતિકતા ફેલાઈ રહી છે કે જીવનમાં ખાલી આ જ ખાઓ પીઓ અને નાચો જલસા કરો આ કોણ કરે છે. રાજા કે મારે જોવું પડશે કે કોણ લોકો છે. અને જ્યારે રાજા જંગલમાં રૂપ બદલીને ગયો અને એ પ્રજાતિના લોકો બહુ ગરીબ હતા અને જે પણ દિવસે કામ કરીને આવે સાંજે આખો કવિલાના લોકો ભેગા મળતા. અને જ્યારે રાજાએ સંતાઈને જોયું કે ખબર નહીં આ કેવો ભૌતિકવાદી જીવન જીવતા હશે, કેવો એશ કરતા હશે કે આ ઈટ ડ્રિંક અને ડાન્સ બોલી રહ્યા છે, પણ જ્યારે ત્યાં જઈને જોયું તો શું જોયું કે ખૂબ ગરીબ લોકો હતા. આ ચોખાનું ખાલી જે ઓસામણ હોય એ બધાને મળ્યું, પણ બધાએ એકબીજાની સાથે મળીને શેર કર્યું અને ખાવા માટે બીજું કાંઈ હતું નહીં, ખાલી સાધારણ કંઈક ફ્રૂટ હતા કે ફળ હતા એ એમણે ખાયા. તો કહે કે અમે આ જીવન જીવીએ છીએ, બોલે શું ગરીબ છીએ, પણ જીવનમાં જે મળ્યું છે ઈટ, જીવનમાં જે મળ્યું ડ્રિંક અને સ્ટીલ ડાન્સ, કે ભગવાને આજે પણ અમને ભૂખ્યા ના રહેવા દીધા, એ જીવનના ઉત્સવને મનાવો. અને એટલા માટે જ્યારે આ ધન્યવાદનો ભાવ આવી જાય, સ્વીકારતાનો ભાવ આવી જાય, ત્યારે સાચા અર્થમાં સંતુષ્ટિ આવે. સંતુષ્ટ સતતમ યોગી. અને યોગી કોને કહેવાય? કે આ ભક્તિ માર્ગના ચારે જે સાધનો ભગવાને બતાવ્યા કે આ કર આ કર આ કર, એ જેના જીવનમાં ફલિત થયા હોય યોગી. યતાત્મા, જેણે પોતાના મન બુદ્ધિ ઇન્દ્રિયો સહિત શરીર ઉપર પૂર્ણાધિકાર પ્રાપ્ત કર્યો હોય એને કહેવાય યતાત્મા. દ્રઢ નિશ્ચય, અને મારે ભગવાન જ જોઈએ છે એવો જેનો દ્રઢ નિશ્ચય હોય. મૈયા અર્પિત મનોરબુદ્ધેયો, અને જે પોતાની મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધી હોય અને એવી પ્રતિજ્ઞા અનુસાર મારો એ ભક્ત પ્રિય છે, એ વાત અહીંયા આ શ્લોકની અંદર ભગવાને કરી. પણ આજે આપણો વિશેષ ક્રમ પણ છે, એટલે આજે 7 વાગવા આવ્યા છે ને આપણો ક્રમ, એટલે વિશેષ ક્રમ એ પણ કે આજે મેં કહ્યું ને કે આ ઉત્સવ જે થયો, આપણે બધા જાણીએ છીએ કે આ કોચીન વૈષ્ણવ યુવા સત્સંગના 25 વર્ષના ઉપલક્ષમાં આ આયોજન થયું. અને આજે કોઈ પણ જોઈએ, ઘણી સંસ્થાઓ ઘણા બધા મંડળો ઊભા થાય, 6 મહિના થાય, 1 વર્ષ થાય, 1.5 વર્ષ થાય, અને 1.5-2 વર્ષમાં તો ક્યાં હતા કે ન હતા થઈ જાય. અને 25 વર્ષ સુધી આ સત્સંગ આ કોચીનની અંદર અકબંધ ચાલી રહ્યું છે એનો શ્રેય અમારા નીલાબેન અને એમના સાથે રહેલા જેટલા પણ ટીચર્સ છે એમને જાય છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ, કારણ કે 25 વર્ષ સુધી કોઈક વસ્તુને જાળવવી, કોઈક વસ્તુને સાચવીને રાખવી, અને સતત જો કોઈ પણ કાર્ય આપણે લઈએ ને તો કાર્ય જ્યારે ટોપ પર આવવા લાગે, સ્ટાર્ટ થવા લાગે, એના રિઝલ્ટ દેખાવા લાગે ત્યારે બધા રેકગ્નાઇઝ કરે, પણ જ્યારે શરૂઆત હોય કોણ આવશે, કેવી રીતે આવશે, અને જેમ બધાને ઘરના કાર્યો હોય, એ લોકોને પણ ઘરના કમિટમેન્ટ હતા, પરિવારના કમિટમેન્ટ હતા, બાળકોની જવાબદારી હતી, પણ છતાં એમ આ બધા બહેનોએ એ વિચાર્યો કે જે અમે અમારા બાળક માટે વિચારીએ છીએ એ જ અમે અમારા પ્રત્યેક વૈષ્ણવના બાળક માટે પણ વિચારીએ છીએ. અમારા પ્રત્યેક વૈષ્ણવનો બાળક પણ ઠાકોરજીથી જોડાય અને એક સારો વૈષ્ણવ બને, સારા વૈષ્ણવી સંસ્કાર મળે. અને કેટલા બધા વૈષ્ણવે આવીને અમને કહ્યું કે જે અમે લોકો જે પણ પાઠ કરીએ છીએ, અમુક મંગલાચરણ છે, એ અમે અમારા ઘરમાં અમારા બાળકોથી શીખીએ છીએ, એનાથી મોટી ફલશ્રુતિ બીજી કઈ હોઈ શકે. અને સાચા અર્થમાં આજે 4th દિવસ છે, પણ લાગ્યું કાલનો સવારનું સેશન છે, એટલે જે પણ અભિવાદનનું અને જે કાર્યક્રમ છે એ આજે રાખી લેવામાં આવે, જેથી જેટલા પણ લોકોએ આમાં સહયોગ આપ્યો છે, કેટલા લોકો, કારણ કે કોઈ પણ કાર્ય હોય ને એમાં બધા લોકો પોતાનું માનીને જોડાય ને ત્યારે કાર્ય થાય. અને આવા સમયમાં જેણે જેણે પણ
કંઈક પણ યોગદાન આપ્યું હોય, પોતાનો સમય આપ્યો હોય, એ આપણા માટે અનમોલ સેવા છે. તો એમને એપ્રિશિએટ કરવું એ આપણા બધાનું કર્તવ્ય છે. કારણ કે આ લોકો બધા જોડાયા ત્યારે આપણે આ 5 દિવસ અહીંયા બેસી શકીએ છીએ. માટે એકવાર બધાના નામ અહીંયા બોલાવવામાં આવશે, એમની વાત કરવામાં આવશે, અને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. જો આ જીવનમાં ક્યારે પણ કૃતજ્ઞ નહીં બનવું, જેના થકી આપણને લાભ મળતો હોય ને આપણે બહુ ગ્રાન્ટેડ લઈ લઈએ કે આ કર્યું એમાં શું થયું, બધા કરતા હોય. ના, જ્યારે કંઈ પણ આપણે પામીએ છીએ ક્યારે પણ જીવનમાં કૃતજ્ઞ નહીં બનવું. જ્યારે કોઈએ પણ આયોજન કર્યું હોય, કોઈ પણ જોડાયા હોય, કોઈ પણ નિમિત્ત બનાવ્યું હોય, એમાં કોઈએ પણ નાનામાં નાની સેવા આપેલી હોય ને, પ્રભુના કાર્યમાં કરેલી નાનામાં નાની સેવા ક્યારે નાની હોતી નથી, એ સેવા જ હોય છે. તો એ બધાને પણ આપણે ખૂબ વધાવવાનું છે. તો આગળનો ક્રમ હું નીલાબેનને કહીશ કે આગળ આ ક્રમ ચલાવે, અને આપણે એ બધાને તાળીઓથી વધાવીશું જેના જેને નામ બોલાય. આપણા આજના સત્રને વિરામ આપીએ છીએ અને કાલે સવારના સત્રમાં આપણે આગળનો ક્રમ જોઈ લઈશું. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. આ અત્યારે જે ક્રમ કરીએ છીએ તે આમ તો કાલે કરવાનો હોય, પણ આજે એટલે કરે છે કે વધુ સંખ્યા પણ બધા લાભ લઈ શકે. અને જે વૈષ્ણવ સુધી મને મેસેજ પહોંચાડવો છે કે જે આ 25 વર્ષના કાર્યક્રમમાં જેઓએ મને સાથ આપ્યો છે, એટલો બધો સાથ આપ્યો છે કે હું જેજેને આજે કહેતી હતી કે જેજે મારું આ એક એ જ ધન છે કે આ બધાનો પ્રેમ છે કોચિનવાળાનો. પૈસા કરતાં વિશેષ એ લોકોનો સમય મને આપી રહ્યા છે. તો હું એ લોકોને સૌને અહીંથી આભાર વ્યક્ત કરીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક નમ્ર પ્રાર્થના એ જ કરું છું કે દરેક વખતે આપનો સાથ સહકાર મને આવો જ મળતો રહે. અને એ હું જેજેના ચરણોમાં વિનંતી કરીને કહું છું કે જેજેશ્રી, આપ અમારા કોચિનવાળા પર બધા પર એવી કૃપા કરજો કે અમારા બધાના હૃદયમાં આ પ્રભુને વિશે ભક્તિ માટે અમારા હૃદયમાં દ્રઢતા આવે. બસ આવી અમારા સૌ વતી આપને વિનંતી. અત્રે પસાર થઈ ગયેલા 4 દિવસોનું મારી વાણીમાં તો શું વર્ણન કરી શકું. સત્સંગનું ભાથું બંધાયું અને ગજબનું આકર્ષણ સત્સંગ તરફનું સર્જાયું. એમ થાય છે કે આ અનહદ આનંદના સંભારણા વહેતા જ રહે, વહેતા જ રહે. ગઈકાલે રાત્રે સૂતા મને વિચાર આવ્યો કે આપણા સૌના હૃદયની કેવી પરિસ્થિતિ આજે હશે. તો મને એમ લાગ્યું કે એક દીકરીની વિદાય વખતે માતા પિતાની જે પરિસ્થિતિ હોય અને જે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા ત્યારે ગોપીઓની જે પરિસ્થિતિ હતી તે કદાચ આપણા સૌની કાલે થવાની છે, અને એમાં આપ સૌ મારી સાથે સંમત જ હશો. કાલથી આપણે શું કરશું એમાં આપ સૌ મારી સાથે સંમત તો છો, પણ કાલથી અહીંથી આપણે છૂટા પડી જવાનું છે. આવો રૂડો અવસર ફરી ક્યારે આવવાનો છે? અમારા સૌ તરફથી જયજયશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારી સત્સંગ પામવાની ઈચ્છાને આપ સદાય વધારતા જ રહેશો. આ સમયે સૌ પ્રથમ જયજયશ્રી તથા આપશ્રીના પરિવારનો ફરી એકવાર હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપની અને ફક્ત આપની જ કૃપાથી આ કાર્યક્રમ સફળતા તરફ જઈ રહ્યો છે. આ અમારા કોચિનવાળા માટે વિસરાય નહીં એવો ઉત્સવ ખૂબ ખૂબ આનંદથી ઉજવાયો છે. અને કાલે તો છેલ્લો દિવસ પણ આવી ગયો, ક્યાં 4 દિવસ પસાર થયા તે ખબર પણ ના પડી. અને આજે તો મને મારા મનની વાત કહેવી છે કે કેટલાય લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા. જો હું લાગણીનું લિસ્ટ બનાવવા જાઉં ને તો ટાઈમ જ નહીં રહે. પરંતુ અમો સૌ કોચિન યુવા સત્સંગ મંડળ વતી અંતઃકરણપૂર્વક એક એક ભાઈ બહેનોનું જે લોકો એ નાના મોટા પાયે સહભાગી થઈને સેવા આપી છે તેમનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનો અવિરતપણે સહકાર અમને મળતો રહ્યો છે અને હજી પણ મળશે જ એવી પૂર્ણ ખાતરી છે. હવે
મારા આભારના વચનો તો બહુ નાના પડે છે, પણ તો પણ હું બહુ જ ટૂંકા શબ્દોમાં આપને કહીશ અને એકદમ શોર્ટ, એટલે જલ્દી જલ્દી આપણો આ કાર્યક્રમ આગળ વધે. રોજ જે જે શ્રી માટે અને ગીતાજી માટે ફૂલની માળા લાવનાર હવેલીના સેવાભાવી બહેનો, આરતીની સેવા કરવાવાળા બહેનો, ઉપરણાની સેવા કરવાવાળા બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સ્ટેજમાં પણ સેવા આપનાર અમારા રાજશ્રીબેન કોટેચા, રાજુભાઈ નટુભાઈ દત્તાણીનો આભાર વ્યક્ત કરું છું. જયંતભાઈ પીઠાડિયાએ સુંદર સુંદર કાર્ડો બનાવી અને વોટ્સએપમાં મોકલ્યા, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે આ પાઠશાળા જે આટલા વર્ષોથી ચાલે છે ને, અને જેમના સહકાર વિના આ પાઠશાળા આગળ વધવાની જ નહોતી, બહેનો તો ખરા જ, જે જે શ્રીની કૃપા તો ખરી જ, પણ આ પાઠશાળામાં જેને બાળકોને હર રવિવારે ગિફ્ટ આપી છે, એવા અમારા અમારા મયંકભાઈ અને શ્રી હર્ષદભાઈ મદાણીને હું સ્ટેજ પર બોલાવીશ, જે જે શ્રીના આશીર્વાદ લે, કારણ કે એમના સાથ વિના આગળ વધવાનું જ નહોતું. મને યાદ છે, પેલા નાના નાના બાળકો, આ રોહિત ને ઝરણા ને જીગર ને બધા આવતા ને, તો મને ઝરણાએ એક વખત કીધું હતું મને કે બેન, હું તો નાની હતી ને ત્યારે પેન્સિલ ને રબર લેવા જે આવતી હતી એ, મને કે હું એ લેવા આવતી હતી બેન, પણ આજે મને ખબર પડી કે મારે મારા બાળકોમાં સંસ્કાર આવા પૂરવાના હોય. અને એ અમારી બાળકોની ને પાઠશાળાની અને જે જે શ્રીની કૃપાથી થયું છે આ બધું. અને આજે બધા બાળકો આ વાત કરી રહ્યા છે કે જે જે અમારા જીવનમાં બહુ જ ફરક પડી ગયો છે, જે જેને પણ આવીને બધા કહે છે. તો મયંકભાઈ અને હર્ષદભાઈ, જે જે કાયમ મયંકભાઈ એમ કે મારે બાળકો કેમ ખુશ રહે એવું કરવું છે મારે, જે પાઠશાળા જ્યાં ચાલી રહી છે એવું અમારું નવનીત કૃષ્ણ મંદિરમાં જે કમિટી મેમ્બર્સ છે એમને હું બોલાવીશ, કારણ કે એ લોકોની પરમિશન વિના ક્યાં પાઠશાળા હું કરત. તો એ સૌને હું આમંત્રિત કરીશ અને તેઓ સર્વે અહીં પધારે. શ્રી દિનેશભાઈ વોરા, શ્રી રાજુભાઈ દત્તાણી, શ્રી ચેતનભાઈ ડી શાહ, શ્રી મુકેશભાઈ બી શાહ, શ્રી મનોજભાઈ કોટેચા, શ્રી હર્ષદભાઈ મદાણી અને શ્રી દુષ્યંતભાઈ સાંગાણીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જે જે એક પણ વાર અમને પૂછવું નથી પડ્યું, જાણે અમારું છે એવી રીતે એ લોકો તરત આ પરમિશન આપે છે અમને. હવેલી અને સત્સંગ મંડળ એક જ છે, એમાં કોઈનો આભાર માનવાનો છે જ નહીં, એકબીજાને અરસપરસ છે. વલ્લભાધીશ કી જય.
હવેલીમાં લીગલ એડવાઇઝર તરીકે શ્રી સુરેશભાઈ વોરા અને મહેશભાઈ જોશીને પણ હું વિનંતી કરીશ કે તેઓ જે જે શ્રીના આશીર્વાદ ગ્રહણ કરે. મહેશભાઈ જોશી અને સુરેશભાઈ વોરા. હર્ષદ ભાઈ અહીંયા કેવા આવ્યા છે મેસેજ આપવા? હવેલીના કોઈ પણ ફંક્શનમાં હર્ષદભાઈ કે છે સુરેશભાઈ આ ઉંમરે હંમેશા હવેલી માટે તૈયાર રહે અને લીગલી કંઈ પણ વસ્તુ આવી હોય તો એના માટે તૈયાર હોય છે આ ઉંમરે પણ, તો એમને માટે તો એમ કે. હવે અમારા કમિટીના જ મેમ્બર છે પણ સાથે સાથે મને અહીંયા આ ગ્રાઉન્ડ માટે જેમને મદદ કરી છે, જે આ શક્ય બનાવ્યું છે, આટલું મોટું ગ્રાઉન્ડ બનાવીને આપણે આનંદ કરી રહ્યા છે, એવા અમારા પરમ મિત્ર એવા શ્રી ચેતનભાઈ શાહને પણ હું બોલાવીશ. એમણે એક જ વખતમાં ચેતનભાઈ આવો, ચેતનભાઈ ને અમારા સુરેશભાઈ ને બધા કહેતા હતા બે બે વખત ત્રણ ત્રણ વખત તમે ના બોલાવો બેન, પણ જે લોકોએ જે સેવા આપી છે ને એના થકી જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો એમને તો એમાં એપ્રિશિએટ કરવા જ પડે. આવો ચેતનભાઈ, જે જે આટલું મોટું ગ્રાઉન્ડ મળ્યું છે તે એમના થકી અમને મળ્યું છે. આ જ્યારે કાર્યક્રમનું નક્કી થયું કે જે જે શ્રીનો સમય મળ્યો અને અમે બધા બહુ ખુશ થઈ ગયા, પણ અમને તો બહુ આગળ વધવાનું ખ્યાલ નહોતો આવતો. તો પછી મેં અમારા પરમ ભગવદ્ય શ્રી કિશોરભાઈ ડી શાહ, પછી સુરેશભાઈ, પછી એમને મેં કહ્યું, દુષ્યંતભાઈને કહ્યું કે હવે આ કાર્યક્રમ આપણે આગળ કેમ વધારવો. તો એ અમારી એક કમિટી થઈ, તો એમાંથી આ લોકો તો ત્રણે આવી ગયા છે. હું કિશોરભાઈને બોલાવીશ કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવે અને જે જે શ્રીના આશીર્વાદ ગ્રહણ કરે. એમનો પણ અમને આ ઉંમરે ખૂબ સાથ સકાર રહ્યો છે. કલ્પેશ શાહ પણ જો અહીંયા હોય તો એ પણ આવે. હા અહીંયા પ્લીઝ. આ કાર્યક્રમમાં આરતી, માલાજી વગેરેની વ્યવસ્થાઓ, ઘણી બધી વ્યવસ્થાઓ જેને સંભાળી છે એવા હું, દુષ્યંતભાઈ તો આવી ગયા છે, હવે હું બોલાવીશ મહેન્દ્રભાઈ મલકાણને. હા હા હા, આવો. વરકલાથી સ્વામી આવ્યા છે જે જે આપશ્રીને મળવા માટે. વલ્લભ
મહેન્દ્રભાઈ મલકાણ અને મુકેશભાઈ માવાણી એ તેઓ બંને પણ વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને જય જયશ્રીના આશીર્વાદ કરે, કારણ કે એમને પણ બધી ખૂબ વ્યવસ્થાઓ સંભાળી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા બહુ એમની પણ મહેનત છે. તો એમને હું હૃદયપૂર્વક કહું છું કે તેઓ આવે અને આશીર્વાદ ગ્રહણ કરે. મહેન્દ્રભાઈ જો અહીંયા હાજર ના હોય, એ બીજી સેવામાં ઇન્વોલ્વ હોય, તો એમના ઘરેથી જયશ્રીબેન મલકાણ પણ અહીંયા આવી શકે છે. જયશ્રીબેન યા જય વિજય કોઈ પણ હોય તો પાઠશાળામાં દર રવિવારે સેવા આપનાર બહેનોને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવી આપશ્રીના આશીર્વાદ ગ્રહણ કરે. શ્રીમતી રીટાબેન કેશા, શ્રીમતી પુનિતાબેન સુંદરાણી, શ્રીમતી લીનાબેન દત્તાણી, શ્રીમતી રોનકબેન વોરા, શ્રીમતી ગીતાબેન પાબારી, શ્રીમતી શોભાબેન માલવિયા, શ્રીમતી અલ્પાબેન પારેખ, શ્રીમતી પ્રીતિબેન શાહ, શ્રીમતી કાજલબેન પારેખ, શ્રી શીતલબેન પારેખને કહીશ કે તેઓ ઉપર સ્ટેજ ઉપર પધારે. આ સાથે શ્રીમતી ભારતીબેન કેશા, ઈલાબેન માલવિયા તથા જ્યોતિબેન સેલારકા, જે અહીંયા નથી પણ એમના ઘરના હોય કોઈ તો જરૂરથી અહીંયા સ્ટેજ પર આવીને જય જયશ્રીના આશીર્વાદ લે, કારણ કે એમને પણ ઘણા વર્ષો સુધી પાઠશાળામાં સેવા આપી છે. આ બધા બહેનો છે ને પોતાનું ઘર છોડીને આ સમાજના બાળકોને ભણાવે છે, એને માટે એકવાર તો તાળી થઈ જાય. તમારી બધાની તાળીઓ છે ને તે હજી બીજા 25 વર્ષ કાઢશે અમારા. તમારું આ પ્રોત્સાહન અમને બહુ જરૂરી છે, અમારું બળ છે. જ્યોતિબેનને ત્યાંથી મનોજભાઈ સેલારકા કા તો વંદનાબેન સેલારકા દ્રુમેલ કોઈ પણ આવો. હા હા, જરૂરથી. પૂજ્ય શ્રેયસીના દંડવત પ્રણામ દરેક વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. મને પાઠશાળામાં લઈ આવવા માટે ભારતીબેનને પહેલાં ટ્રાય કરી નાની મોટી વાર્તામાં, અને આગળ લઈ આવવામાં શ્રીમતી નીલાબેન વોરાનો ખૂબ જ સાથ છે. અને ખાસ કરીને હું બાળકોને શીખવતા શીખવતા હું પોતે ઘણું શીખી ગઈ છું, અને એ પણ એમના જ આશીર્વાદ અને વલ્લભની કૃપાથી. જે અત્યારના હું અહીંયા જે પણ કંઈ છું એ બધા આપશ્રીના આશીર્વાદથી અને બહેનોના આશીર્વાદથી જ હું અહીંયા આવી શકી છું. સૌને દંડવત પ્રણામ. ગીતાજીના પંચ દિવસીય મહોત્સવમાં
મનોરથી પરિવારને કેમ ભૂલાય ભાઈ, એનાથી તો આ મનોરથ સિદ્ધ થયો છે. તો એવા મુખ્ય મનોરથી શ્રી જગમોહનદાસ દામોદાસ વોરા પરિવાર, મુખ્ય મનોરથી શ્રી હરીશભાઈ નાથાલાલ પારેખ પરિવાર, જ્યોત્સનાબેન અરવિંદભાઈ શેષપરા જલગાંવ પરિવાર તથા શ્રી શ્રી કૃષ્ણકાંતભાઈ પરિવાર અને શ્રી જયસિંહભાઈ વલ્લભદાસ મરીવાલા પરિવાર તરફથી શ્રી મયંકભાઈ પણ અહીં પાછા પધારે, અને સહમરોથી શ્રી કિરીટભાઈ જે પારેખ, શ્રી દુષ્યંતભાઈ સાંગાણી, શ્રી શાંતિલાલ નેમિદાસ શાહ પરિવાર, આશાબેન પરિવાર, આપ સર્વે અહીં પધારો. મુખ્ય મનોરથી અને સહમનોરથી અને રોજના પ્રસાદ વિતરણના મનોરથી બધા પધારો અહીંયા. બધા મનોરથી પરિવાર માટે તાલી. અમદાવાદ થી વિજયભાઈ ને વીણાબેન આવે છે. હવે આટલા શાંતિથી આપણે બધા બેસી શકીએ છીએ ને, એ કેમ કે અહીંયા રામ મંદિરમાં જે આપણા સેવાભાવી વૈષ્ણવે બહુ સુંદર રીતે સેવા સંભાળી છે ને, એમને માટે જોરદાર તાળીઓ પાડવી પડે. તો મનોજભાઈ આસરની આખી ટીમના હું નામ બોલું છું, જેઓ જેઓ અહીંયા હોય તે આવે. ભાવિક ધીરેનભાઈ વેદ, અશોકભાઈ માવર, સુનિલ વિજયભાઈ વખારિયા, અજય હરગોવિંદભાઈ શાહ, ધર્મેશ હરીશભાઈ શાહ, પ્રીતમ ગિરિરાજભાઈ શાહ, નીતિન મથુરાદાસભાઈ અન્નમ,
મનોજ એચ સેલારકા, ભાવિક કમલેશભાઈ શાહ, ભાવેશ શરદભાઈ શાહ, યોગેશભાઈ સી મલકાણ, નીલભાઈ સુરૈયા, હેમંતભાઈ એલ પારેખ, હેમંતભાઈ એમ પારેખ, હિતેશભાઈ વી જનાની, હરીશભાઈ હરગોવિંદભાઈ શાહ, હિતેન્દ્રભાઈ ગુણવંતરાય વડાલિયા વડોદરિયા, કૌશલ જિજ્ઞેશભાઈ શાહ, યશ મહેશભાઈ જોશી, વિકાસભાઈ સંપટ, કિરણભાઈ ડી માલવિયા, પાર્થ હર્ષદભાઈ મદાની, યશ કિરીટભાઈ શાહ, પિયુષ કમલેશભાઈ જનાની, રોનક ગિરિરાજભાઈ શાહ, જીતુભાઈ મદાણી, મોહિત જે મદાણી અને મનોજભાઈને ખાસ ખાસ વિનંતી કરું કે તેઓ આવે અને મારો બધો ભાર એ લોકોએ લઈ લીધો છે, તો એમને તો ખાસ અહીંયા સ્ટેજ પર જે જે શ્રી છે આજ્ઞા કરી છે, મનોજભાઈને બોલાવજો એમ. મનોજભાઈને એકવાર સોંપી દીધું ને પછી મારે જોવાનું જ ના હોય, એ મેં વિચાર્યું ને કે તે દોડું સરસ કરીને બતાવે છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. હા બોલી જીતુભાઈ માલવિયા, સ્ટેજના જે સેવાભાવી વૈષ્ણવો છે પાંચ જણા, તે પણ અહીં જલ્દી જલ્દી આવે. હા બધા આવી ગયા છે. એ લોકોનો પાંચ જણને અજયને એ લોકોનું બોલાવો, સુનિલ અજય. હવે અમદાવાદથી જે જેના ખાસ પાછા અમારા પણ પરમ પરમ મિત્ર એવા શ્રી ધર્મેશભાઈ કંસારા અને કામિનીબેન કંસારાને પણ હું અહીં આવવા વિનંતી કરીશ. કોઈમ્બતુરથી આવેલા અમારા વસ્તુપાલભાઈ અને હિનાબેનને પણ વિનંતી કરું છું, જે જય શ્રીના આશીર્વાદ કરે. સાથે ઘરમાં પણ જે સેવાભાવી વૈષ્ણવો છે એવા અમારા વડીલ, હું તો મારું તો બધું એમને જ ધ્યાન રાખ્યું છે, એવા વડીલ અમારા પુષ્પાબેનના અમારા આશીર્વાદ અમારા પર રહે, તો હું પુષ્પાબેનને અલ્પાબેનને અહીં બોલાવીશ કે જેઓ સેવામાં રહ્યા છે, જે જયશ્રીના આશીર્વાદ ગ્રહણ કરે. અને વન્નાબેન અને મનોજભાઈએ તો બહુ સુંદર સેવા પહોંચી જ છે. પુષ્પાબેન અને અલ્પાબેન પારેખ, ઉપર આવો.
ગ્રાઉન્ડમાં આ બધાને આપણને બધાને સુંદર રીતે વ્યવસ્થિત કરીને બેસાડવાવાળા એવા અમારા બધા વોલેન્ટિયર્સ બહેનોને હું વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે અને આશીર્વાદ ગ્રહણ કરે. સ્મિતાબેન વેદ, અલકાબેન પારેખ, ગીતાબેન માવાણી, સ્મિતાબેન સંપટ, અલકાબેન નામ બોલી, હા, હવે બોમ્બેથી આવેલા પરમ ભગવદી અમારા ભરતભાઈ અને ભાવનાબેનને વિનંતી કરું છું અને કલિકટથી આવેલા બિપિનભાઈ અને અમારા બીનાબેનને વિનંતી કરું છું કે તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. અહીંયા આવીને બહુ અમને આધાર કર્યો છે એ લોકોએ. આરતીબેન પંકજભાઈ તેઓ પણ આવે હા અહીંયા. જયશ્રીના વચનામૃત સાથે સુમધુર સંગીત પીરસનાર એવા તમામ અમારા સંગીતકાર આપણા મનીષભાઈ, જીગરભાઈ બધા આવો અને જયશ્રીના આશીર્વાદ. અને આ વિડીયો જેમાં આપણા બધાના ફોટા આવે છે ને એવા વિડીયોવાળા ત્રણ ભાઈઓ અમારા ભૌતિક ભાઈ, તેઓ બધા પણ અહીં આશીર્વાદ લેવા પધારે. દીપાબેન મદાણી જે ગ્રાઉન્ડમાં અહીંયા વોલેન્ટિયરી સેવા આપતા હતા એમને પણ હું વિનંતી કરું છું તેઓ આવે અહીંયા. આટલા મોટા ગ્રાઉન્ડમાં આપણને બહુ સુંદર રીતે સાંભળવા મળ્યું, જેમનો સહકાર મળ્યો એવા શ્રી કોચિન ગુજરાતી મહાજનને અમને આ ગ્રાઉન્ડ આપ્યું તે બદલ હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું. શ્રી રામ મંદિરની કમિટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ગ્રાઉન્ડમાં મંડપ બનાવનાર ટીડી ડેકોરેટર્સ ટેરેન્સ સરનો પણ હું આભાર માનું છું ને તેમને સ્ટેજ પર આવવાનું વિનંતી કરું છું. સાથે સાથે આ રથ બનાવનાર સિદ્ધિશનો પણ હું આભાર માનું છું ને તેમને પણ સ્ટેજ પર બોલાવું છું. જો ગુજરાતી આવડી ગયું. રવિએ રોજે રોજ આ ક્લીન કર્યું છે એવો આપણો રવિ. થેન્ક યુ
સૌ આ કાર્યક્રમમાં નાની મોટી સેવા કરનારો કદાચ હું ભૂલી ગઈ હોઉં તો મને ક્ષમા કરજો, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે ફૂલઘરમાં ફૂલઘરના બહેનો વતી એક બહેનને બોલાવું છું. એ લોકો પ્લીઝ, એ લોકો મને ના પાડી હતી કે અમને ના બોલાવશો સ્ટેજ પર, પણ આમાં હર્ષદભાઈ કે છે ને આ એક જણને તો તમે બોલાવો, અને એ છે અમારા ચંદ્રિકાબેન ને અમિતાબેન. બે સાથે આવો, ચંદ્રિકાબેન ને અમિતાબેન બે સાથે આવો. રોજે રોજની જે જે શ્રીની સેવામાં અમારા જીગરભાઈ દુબઈથી આવ્યા છે, અમારે હાર્દિકભાઈ, નિશાંત, પ્રીતમ, કોના કોના નામ આપું, જતીનભાઈ માલવિયા અને બાળકોને ડાન્સ શીખવવાળા અમારા ખાસ બહુ પ્રિય એવા અમારા હિનાબેન મદાણી, ડિમ્પલબેન, પછી નેહલબેન, આપ સર્વે પણ અહીં આવો. હા મુકેશભાઈ આવો. મુકેશભાઈ બી શાહ કમિટીવાળામાંથી અત્યારે આવ્યા છે, તો એમને હું વિનંતી કરું છું તેઓ અહીંયા આવે સ્ટેજ પર અને જે જે શ્રીના આશીર્વાદ લે. રોહિત, પ્રીતમ, વલ્લવાદેશ કી જય. આ બધું પ્રભુ આપની કૃપાથી બધું અહીંયા સત્સંગ મંડળ ચાલી રહ્યું છે ને આપણે આશીર્વાદથી બધું સરસ રીતે થઈ રહ્યું છે. ને બધાને એવું છે કે આપ હર વર્ષે કોચિન માટે ખાસ એક પ્રોગ્રામ એટલીસ્ટ કાંઈ નહીં તો 5 દિવસનો પણ પ્રભુ આપ ડેટ પહેલાં ફિક્સ કરાવો ને કન્ફર્મ કરાવો. જે કર આજે વખતે આપણે રશિયામાં આપણે ઠાકોરજી વલ્લભ ઘણો ટાઈમ તો રશિયામાં અહીંયા પધાર્યા નથી, તો જે જેને હું વિનંતી કરીશ કે રશિયાનો પ્રોગ્રામમાં રશિયાનો આપણે હોય રશિયા હોળીમાં એટલે કે હોળીના પ્રોગ્રામમાં કે હોળી ચાલતી હોય ત્યારે મીન્સ એ આપણે અઠવાડિયાનો કીર્તનનો ને રાસનો પ્રોગ્રામ રાખીએ. અને તેવી રીતે જ આ જે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને જે જેને પણ વિનંતી પહોંચે જે જે પણ સ્વીકારીને પધાર્યા છે તે આ બધાનો કરવાનું કા એક જ દિનેશ કાકા, નીલા કાકી અને સચિનને હું ખાસ કહીશ કે જે જે સામુખ પધારે આ બધામાં જે આપણે બધો આટલો લાભ લઈ રહ્યા છે, લૂંટાવી રહ્યા છે, જે કાંઈ બી આપણે મળી રહ્યો છે રેગ્યુલરમાં બધી રીતે તેઓ ખાસ ખાસ દિનેશ કાકા, નીલા કાકી અને બાકી બધા તો છે જ, પણ જે આપણે લીડર વગર કાંઈ ન થઈ શકીએ તેવી રીતે બધી ચીજમાં તન મન ધનથી બધી રીતે જ આ લોકો આપણે આગળ છે ને બધું કરાવી રહ્યા છે. તો આપણે ખાસ એમની માટે તાળીઓથી વગાડીએ કરીએ. અને દુષ્યંતભાઈ પણ, દુષ્યંતભાઈ સંઘાણી મિલાવી
દેખાણું નહીં એટલે સુશીલભાઈ આ કાર્યક્રમ જે ફર્સ્ટ ડે ના હતો ત્યારે જ મેં અમારા બ્યુટી પાર્લર વાળા બહેનોનો પણ થેન્ક યુ કીધું હતું અને આજે ખાસ યાદ કરું છું, તેમનો ખૂબ ખૂબ આભાર છે, કારણ કે એ લોકો થકી જ આ કાર્યક્રમ સુંદર બન્યો છે. મારી વાણીને હું જેજેશ્રીના ચરણોમાં સમર્પિત કરીને હવે હું અહીંથી વિદાય લઉં છું અને આપ સૌનો સહકાર સદાય મળતો રહે. કોચિન સત્સંગ મંડળને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. કોચિન સત્સંગ મંડળને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. એક મિનિટ મયંકભાઈ તમે આવો જરાક. મયંકભાઈ, ચેતનભાઈ અને સુરેશભાઈ વોરા. ભાઈ સુરેશભાઈ અહીંયાથી જતી વખતે બીજી વાર કહીને ગયા છે મને કે હવે મને ઉપર ના બોલાવશો. મને એક ઉપરનામાં મને બહુ આનંદ છે. ચેતનભાઈ ડી શાહ, ભાઈનો પૂરેપૂરો સહકાર. જ્યારે પણ હું એમ કહું કે મારે આવવું છે ઘરે, હા આવો આપણે મીટિંગ કરી લઈએ. અને ચેતનભાઈ જ્યારે પણ ફોન કરું ઇઝી મિનિટ ફોન ઉપાડે અને વાત કરે ને મારા પ્રોબ્લેમ બધા સોલ્વ કરી દે, એમને માટે એક વાર તાળી. મયંકભાઈ, મયંકભાઈ રસોડામાં છે. રોજે રોજ સુંદર મજાના વ્યંજનો બનાવનાર ભીતરિયાજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે હું સ્ટેજ પરથી રજા લઉં છું. આ લોકો પછી બોલાય. આ બેનો કંઈક બે વાક્ય બોલવા માંગે છે અને ત્યારબાદ નિરંજનભાઈને કંઈક બોલવું છે તો તેઓ પણ અહીં આવે સ્ટેજ ઉપર. ભાવિક વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ. શ્રી જેજેના ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી કોચિન યુવાન સત્સંગ મંડળ 25 વર્ષ પૂરા થયા ને ખૂબ ખૂબ વધાય. આ 25 વર્ષના વહાણને સંપૂર્ણપણે સફળ બનાવવાનો શ્રેય આપશ્રીના આશીર્વાદ અને કૃપાને જાય છે. આ કૃપા સાથે આપશ્રીએ અમને એક એવા લીડર પણ આપ્યા છે જે પ્રથમ દિવસથી આજે 25 વર્ષ સુધી સતત તન મન ધનની સેવા નિસ્વાર્થ ભાવે આપી છે. આ 25 વર્ષના મણકાને એક મજબૂત દોરામાં પરોવ્યા છે. જેમ જેમ મણકા નવા પ્રવેશતા જાય તેમ તેમ એ દોરાને સફળતાથી મજબૂત બનાવી પરોવી એક સત્સંગ કુટુંબ બનાવ્યું છે. કેટલાક બહેનો અને બાળકો સમયની સાથે જીવનમાં ગોઠવાઈ ગયા, પણ અમારા લાડીલા નીલાબેન આ જ કુટુંબ સાથે મોભીનું બિરુદ સંભાળી રહ્યા. એમાં કદાચિત આ લીડરતાને કારણે પાછળના બીજમાંથી સુંદર વટવૃક્ષ બન્યું છે. એમાં કોઈ આંતરિક નથી. આ શમી વટવૃક્ષની છાયામાં બાળકો તેમજ અમે બધી સખીઓ પુષ્ટિ માર્ગનું સચોટ માર્ગદર્શન મેળવીએ છીએ. ફૂલો અને પાંદડા
પુષ્ટિ વૃક્ષનું એમના માર્ગદર્શનથી ખીલતું જ રહેશે. એમના માન માટે શબ્દકોશમાં કોઈ શબ્દ જ નહીં મળે. ઠાકોરજી પાસે આપણે આ મનોરથ સમયે એટલું જ અરજ કરીએ કે અમારા લાડીલા નીલાબેન ઉપર આપ શ્રી ખૂબ ખૂબ કૃપા કરો કે પાછળની લાંબી મજલ કાપવા એમને પ્રભુ શક્તિ આપે. આપશ્રીને વિનંતી કરીએ કે આપ અમારા બધા વૈષ્ણવો તરફથી અમારા પુષ્ટિ કુટુંબના વડીલને આશીર્વાદ આપો. દંડવત પ્રણામજી. જયશ્રી શિવલ્લભાધીશ કે જય. હું જયશ્રીને વિનંતી કરીશ કે નીલાબેનને આશીર્વાદ આપે. મયંકભાઈ આવી ગયા છે. હું રાજેશ્રીબેનને વિનંતી કરીશ કે આગળ આવે. રાજેશ્રીબેન, એમની ઘણી સેવા છે. જે જે શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. આપ સૌ વૈષ્ણવને ભગવત સ્મરણ. 29 ઓક્ટોબરના આપણે સર્વેએ પાઠશાળાની 25મી વર્ષગાંઠ ઉજવી અને તેનો આનંદ માણ્યો એમના આપણા સૂત્રધાર આપણા સૌના લાડીલા નીલાબેન. જે જે શ્રીની ડેટ મળતાની સાથે જ તેમનું મનમંથન શરૂ થઈ ગયું. સૌ પ્રથમ તેમનો ધ્યેય એ કે મારા પ્રભુને સુખ મળે તેવું કરું. એ ધ્યેય સાથે એમને આ કાર્યક્રમની શરૂઆત કરી. પછી તો એ કાર્યક્રમ અનેરો અને એકદમ સુંદર થવાનો જ હતો. આપણું લક્ષ્ય એ જ સૌથી મહત્ત્વનું છે. પછી તો સારી કાયનાત આપણો સાથ આપે છે. અમે તો સૌ એમની સાથે કેવી રીતે જોડાયા, જેમ ગિરિરાજજી એમ ધારણ કર્યું અને અમે તો લાકડીનો ટેકો હતા. દરેક કાર્યમાં ડેલિગેટ કરવું એ મહત્ત્વનું છે. સ્ટાર્ટિંગથી જે દિવસથી જે જે વચનામૃત શરૂ કર્યા અને આપણને ભક્તિ માર્ગનો રસપાન કરાવ્યું, એ દિવસથી એક એક કડીને હું જોડતા જાઉં તો એ જ અનુસરણ અહીંયા પાઠશાળામાં અને નીલાબેનના વર્ચસ્વમાં એકદમ રજૂ થાય છે. એક એક વાત હું કહું તો સ્ટેજનું સેટિંગ, જે જે શ્રીએ કહ્યું શાસ્ત્રનું જ્ઞાન, તો સાક્ષાત મહાપ્રભુજીનું જીવન ચરિત્ર પુસ્તક રૂપી સ્ટેજના સેટિંગમાં આવું તો કલ્પનાએ વિચાર્યું નહોતું. એવું સેટિંગ એમને ઉત્તેજના થઈ અને આ કાર્ય થયું. એટલું સરસ કે અમને સૌને પણ જાણવા મળ્યું કે જીવનચરિત્રમાં શું હતું અને એટલો અનેરો લાવો કે પાઠશાળા એટલે એક પાઠશાળાના આચાર્ય તરીકે એમને એકદમ પરફેક્ટ રોલ ભજવ્યો છે. પછી બધાને કામ ડેલિગેટ કરવું રૂચિ પ્રમાણે, તો જે જે શ્રીએ કહ્યું હતું અર્જુનનો ધર્મ લડવાનો હતો, તો બેનને શ્રૃંગાર રસમાં કોણે છે
કયા સેટિંગમાં કોણ ચાલશે, કયું પાત્ર કયું રોલ ભજવી શકશે, એ રીતે પૂર્ણ કાર્ય બધાને આપી અને એક આ કાર્ય એકદમ સફળતાપૂર્વક કર્યું, એ પણ એક મહત્ત્વની વાત છે. પછી રુચિ આવી તો વિશ્વાસ જાગ્યો અને યોગ્યતા આવી, એ બધું પ્રભુ કૃપાથી જ થાય છે. એ સમજાયું, બેન હંમેશા કહેતા મારામાં કાંઈ સામર્થ્ય નથી, ઠાકોરજી કરાવે એમ કરું છું, મારા કંઈ આઈડિયા કામ કરવાના નથી, ઠાકોરજી ઈચ્છા કરશે તેવું જ થશે. તો એ શીખવા મળ્યું કે હું, જેમ આજે જે જે શ્રીએ કહ્યું, હું એ નહીં, પણ બેન હંમેશા એમ કહે ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે થશે. એટલું સરસ રીતે એમને સમર્પણના ભાવ શીખવ્યા એ મને જાણવા મળ્યું. પછી જે જે શ્રીએ ચાર વાત કહી હતી, મનને હેબિટ નાખવાની, સત્સંગમાં આવવાની, તો પાઠશાલામાં એ જ હેબિટ નાખવામાં આવે છે મન, અને અભ્યાસ કરવાનો એ પણ એ રીતે જ ચાલે છે. જે આખો 12મો અધ્યાય એ એકદમ અનુસરણ કરીને આપ સૌ આપણા બધામાં એક જેમ બેનને છે એવું ભક્ત, ભક્તિ અને ભગવાન એ સૂત્રમાં બધાને ઢાળી દીધા છે. અને આ સૌ આ બધું આટલું મોટું કાર્ય એમને પ્રભુ કૃપા, અને એ તો કે જ છે, પણ આટલા વિનમ્રતાથી એ કરે છે કાર્ય. બેન અમને અમે તમને એટલા હોશ અને ઉલ્લાસ સાથે જોવા માંગીએ છીએ. તમે જેમ બોલો છો એ એકદમ પરફેક્ટ છે, તમે અમને એવી રીતે જ વાલા છો. વી લવ યુ લાઈક જસ્ટ લાઈક દેટ. અને ચિંતાથી ઉત્સવ સુધી અમને લઈ આવવાનો પ્રયાસ કર્યો છે. હું જે જે શ્રીને પ્રણામ કરું, દંડવત કરું છું કે અમને સૌને આવા જ માર્ગ ઉપર ચાલવાની હિંમત આપે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુજીના ચરણોમાં મારા સાક્ષાત દંડવત પ્રણામ. દો મહાપર્વ નવરાત્રી ઓર દીપાવલી કે મધ્ય મેં, દો મહાપર્વ નવરાત્રી ઓર દીપાવલી કે મધ્ય મેં ગુરુજી આપકી કૃપા કોચિન વાલો પર બરસી. દો મહાપર્વ નવરાત્રી ઓર દીપાવલી કે મધ્ય મેં ગુરુજી આપકી કૃપા કોચિન વાલો પે બરસી. હમ સબ હો ગયે પાવન, આપ શ્રી કી વાણી એઝ ઓલવેઝ બની રહી મનભાવન. આપ શ્રી કે મુખારવિંદ પર ઓન હોલ્ડ મુસ્કાન, આપ શ્રી કે મુખારવિંદ પર ઓન હોલ્ડ મુસ્કાન, કા જો કરે દીદાર ફિર ક્યું રહે વો પરેશાન. ગુરુજી જ્યાદા વક્ત ના લેતે હુએ આપકી આજ્ઞા હો તો દો વાક્ય કોચિન વાલો કે લીએ બોલના ચાહુંગા. થેન્ક યુ. કી મચા દી રમઝટ પહેલે હી દિન, કોચિન વાલોને મચા દી રમઝટ પહેલે હી દિન. શ્રી નીલાબેન કી એબલ કેપ્ટનશિપ કે નીચે સબને મચા દી ધૂમ, માહોલ બના દિયા રંગીન, દેખને વાલે સબ હો ગયે આફરીન, ઇસ બાત કે લીએ હી તો ફેમસ હૈ કોચિન. દેખો હર દિશાઓ સે કોચિન વાલે બન રહે મજબૂત, દેખો હર દિશાઓ સે કોચિન વાલે બન રહે હૈ મજબૂત. ગુરુજી યહી હૈ આપકી અટૂટ કૃપા કા લાવલી સબૂત. જય શ્રી કૃષ્ણ.
મુખ્ય મનોરથી તથા સહમનોરથીને હું અહીંયા આરતી માટે આમંત્રિત કરીશ. શિવલ્લભ પદ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન શિવલ્લભ કરત સુધારસ પાન और कछु जान्यो नहीं बिना शिवल्लभ एक कर गही के छाड़े नहीं जिनकी ऐसी टेक शिवल्लभ जिनकी ऐसी टेक सब आरती उतर मेरे लालन के सब आरती उतर मेरे लालन के मेरे लालन की मेरे बालन की मेरे लालन की मेरे बालन की सब आरती उतर मेरे लालन के सब आरती उतर मेरे लालन યશોમતી કરત આરતી માત યશોમતી કરત આરતી ગિરધર લાલ ગોપાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી કંસન કંદન જય જગવંત કંસ નિકંદન જય જગવંદન કૃષ્ણ કૃપાલુ કૃષ્ણ કૃપાલુ દયાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી વ્રજ જન મિલે સબ મંગલ ગાવે બ્રજ જન મિલી સબ મંગલ ગાવે છબિ નિરખત નંદલાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી કૃષ્ણદાસ બલિહારી છબિ પે કૃષ્ણદાસ બલિહારી છબિ પે કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા લાલન કી સબ આરતી ઉતારો મે લાલન કી સબ આરતી ઉતારો મેરે લાલન કી મેરે
मेरे लालन की मेरे बालन की मेरे लालन की मेरे बालन की सब आरती उतर सब आरती उतर सब आरती उतर मेरे लालन के सप्त शासन परिदय श्री सप्त समिदः कृताः देवा यद्यज्ञं तन्वाना अबध्नन् पुरुकं पशुम् यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां प्रदे प्रदे। अब सब हाथ में पुष्प रखेंगे। हरि ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः सतन्तत्र पूर्वे साध्व्याः सन्ति देवाः। हरि ओम राजाधिराजाय प्रसंयसायिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान काम कामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। हरिः ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराजमाधिपत्यमयं समन्तपर्याये स्यात् सार्वभौमः सार्वायुखः आन्तादापरार्धात् पृथिव्ये समुद्रपर्यन्ताय एकराडिति तदप्येष श्लोको विगितो मरुतः परिवेष्टारो मरुतस्यावसन् गृहे आवीक्षितस्य कामप्रेर्विश्वे देवाः सभासद इति। ॐ विश्वतच्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् सम्बाहुभ्यां दमति सम्पतत्रैर्द्यावा भूमि जनयन् देव एकः विद्या बुद्धि धनेश्वर्य पुत्र पौत्रादि सम्पदः पुष्पाञ्जलिं प्रदाने न देहि मे वाञ्छितं फलम्। पुष्प पोथी जी ऊपर चढ़ाओ जी। वांग्मय पुराण पुरुषोत्तमाय नमः चरण कमलयोः मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। एक परिक्रमा करी अने दरेक ने विनंती के पोताना स्थाने पधारे। बोलिए श्री वल्लभाधीश की जय। गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। गीता मैया की जय। श्री अदुनाथ लाल प्यारे की जय।